वधाई 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 समस्त वैष्णवों ने मंगल वधाई। श्रीनाथजी बाबानी कृपा, श्री कोटियर्क प्रभुना अनुग्रह अने पूज्य गौलोकवासी पिता श्री शांतिलाल अने पूज्य मातृश्री चंपाबाना आशीर्वाद थी तथा श्री महेन्द्र भाई शांतिलाल शाहनी 70मी वर्षगांठना मनोरथ स्वरूपे श्री वल्लभ कुलभूषण वैष्णवाचार्य परम पूज्य गोस्वामी 108 श्री द्वारकेश लालजी महोदय श्री कड़ी अमदावादना श्री मुखे श्रीमद भागवत सार कथानु आयोजन करेल छे। तारीख 4/9/2022 થી 6/9/2022 कथा समय बपोरे 3:30 થી 6:30 अलौकिक मनोरथ राधा अष्टमी तारीख 4/9/2022 रविवार यमुना पान महोत्सव तारीख 5/9/2022 सोमवार दान मनोरथ तारीख 6/9/2022 मंगलवार मनोरथी एवं आमंत्रक श्री महेंद्र कुमार शांतिलाल शाह श्री दिव्य महेंद्र कुमार शाह एवं समस्त शाह परिवार द्वारा आ अलौकिक पल ने आत्मसात करी अद्भुत आनंदनी अनुभूति करवा स्नेह सभर आमंत्रण छे। अवसरनु आंगणु मणिमा भवन कांस उपर चंडोला तलाव ईसनपुर अमदावाद। वल्लभ लाल भाला लागो छो, भाला लागो छो गणो वाला, वल्लभ लाल भाला लागो छो। केसरिया धोती मारा प्रभु जी ने सोहिए, केसरिया धोती मारा प्रभु जी ने सोहिए, केसरिया धोती मारा प्रभु जी ने सोहिए, केसरिया धोती मारा प्रभु जी ने सोहिए। छूटा मेल्या छे केश वल्लभ लाल वाला लागो छो, शिवल्लभाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री द्वारकेश लाल प्यारे की जय। केसरी उपरणा मारा प्रभु जी ने सोइए, केसरी उपरणा मारा प्रभु जी ने सोइए, हाँ केसरी उपरणा मारा प्रभु जी ने सोइए, केसरी उपरणा मारा प्रभु जी ने सोइए। चाले लटकती चाल वल्लभ लाल वाला लागो छो, वाला लागो छो गणो वाला, वल्लभ लाल वाला लागो छो। हेलो दैवी जीवने हित प्रागट्य लीधू, मनोरथी परिवार महेंद्र वैशा अने परिवार पोथीजीना पूजन माटे मंच पर आवे। दैवी जीवने हित प्रागट्य लीधू, अने कई जीव उद्धार्या वल्लभ लाल वाला लागो छो, वाला लागो छो गणो वाला, वल्लभ लाल वाला लागो छो। कर जोड़ी ने कह छे गोपालदास, जोड़ी ने कह छे गोपालदास, कर जोड़ी ने कह छे गोपालदास, कर जोड़ी ने कह छे गोपालदास। राखो चरणनी पास वल्लभ लाल वाला लागो छो, वाला लागो छो गणो वाला, वल्लभ लाल वाला लागो छो। राखो चरणनी पास वल्लभ लाल वाला लागो छो, राखो चरणनी
પાસે વલ્લભ લાલ વાલા લાગો છો, હે વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારકેશનાથ પ્યારે કી જય. પરમ ભગવદીય મહેન્દ્ર વિશા અને પરિવાર પોથીજીના પૂજન અને આરતીનો લાભ લેશે. શ્રી ભાગવત ભગવાન કી જય. નારાયણ હરિ નારાયણ, નારાયણ હરિ નારાયણ, ગોવિંદ ગોપાલ નારાયણ, નારાયણ હરિ નારાયણ. શ્રી ભાગવત ભગવાન કી જય. સબ આરતી ઉતારો મેરે લાલ ને કી, સબ આરતી ઉતારો મેરે લાલ ને કી, મેરે લાલ ને કી મેરે બાલન કી, સબ આરતી ઉતારો મેરે લાલ ને કી. માત જસુમતી કરત આરતી ગિરિધર લાલ ગોપાલન કી, સબ આરતી ઉતારો મેરે લાલન કી. મોર મુકુટ ઓર કાનન કુંડલ, મુખ પર લાલી ગુલાલન કી, સબ આરતી ઉતારો મેરે લાલન કી. વ્રજ જન મિલ સબ મંગલ ગાવત, છબિ નિરખત નંદ લાલન કી, સબ આરતી ઉતારો મેરે લાલન કી. કૃષ્ણ દાસ બલિહારી છબિ પે, કૃષ્ણ કનૈયા લાલન કી, સબ આરતી ઉતારો મેરે લાલન કી, સબ આરતી ઉતારો મેરે લાલન કી, સબ આરતી ઉતારો મેરે લાલન કી. શ્રી ભાગવત ભગવાન કી જય. સાંવરા સુંદરા મુરલીધરા માધવા, માધવા ગોવિંદ ગોવિંદ ગોપાલ નારાયણ હરિ નારાયણ.
પૂજ્યાચાર્ય શ્રી મહારાજ દ્વારા હું વિનંતી કરું. મહેન્દ્રભાઈ શાહ, દિવ્યભાઈ શાહ, દર્શનાબેન શાહ, તેજલબેન શાહ, દેવાંશીબેન શાહ, નિશિતાબેન શાહ, વિજય મામા, મામી અને સ્મિતા મામી, રશ્મિકાબેન, જયશ્રીબેન, શોભનાબેન, પ્રફુલ્લભાઈ શાહ, શિવલ્લભાધીશ કી જય. ખાસ આ મહોત્સવ માટે દર્શનાબેનનો બાબો કેનેડાથી આવ્યો છે, દેવર્ષા. મહેન્દ્રભાઈના ડોટર દર્શનાબેન, એમનો દીકરો કેનેડાથી આવ્યો છે, દેવર્ષા. વલ્લભાધીશ કી જય. શ્રી દ્વારકેશલાલ પ્યારે કી જય. પરમ ભગવદીય મહેન્દ્રભાઈ શાહ પરિવારના મનોરથ સ્વરૂપ ત્રિદિવસીય શ્રીમદ ભાગવત સાર કથા મહોત્સવમાં ઘણા બધા વૈષ્ણવો આ દુર્લભ લાભ લઈ રહ્યા છે. પૂજ્ય આચાર્યશ્રીની વાણીને નું જે રસપાન કરી અને કૃતાર્થ થઈ રહ્યા છે, આપ સૌના ચહેરા ઉપરની પ્રસન્નતા બતાવી રહી છે. ગઈકાલે શુભારંભમાં જ આચાર્યશ્રીએ આપણને શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું દર્શન કરાવ્યું. ત્યારબાદ મંગલાચરણ અને એમ અલૌકિક યાત્રામાં આગળ ભીષ્મસ્તુતિ, કુંતાસ્તુતિ અને પરીક્ષિત રાજા પાસે જ્યારે શુકદેવજી પ્રગટ થાય છે અને એ અલૌકિક દર્શન આપણને સૌને આચાર્યશ્રી કરાવ્યા. હવે આગળની આ યાત્રામાં પૂજ્ય આચાર્યશ્રીને આપણે સૌ સાદર વિનંતી કરીએ કે અમને સૌને આપની વચનામૃતની સરિતામાં ડૂબાડી દો. શિવલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રી ગોપાલ પ્યારી
चिंता संतान हंतारो यत् पादाम्बुजरे स्वीयानां तान्निजाचार्या यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः नमामि हृदये शेषे लीला क्षीरादिशायिनं लक्ष्मी सहस्रलीलावी सेव्यमानं कलानिधि चतुर्भिश्च 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 त्रिभिस्तः षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणि रूपनाम विभेदेन जगत क्रीडति योग्यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः निस्साधन जनोद्धार करण प्रकटीकृतः गोकुलेश स्वरूप श्री वल्लभ शरणम् मम योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्तखिलशक्तिधरस्वधाम्नः अन्यांश्च हस्तचरणश्रवणत्वगादिन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् राधे कृष्णे गोविन्दे गोपाल राधे माधव राधे कृष्णे गोविन्दे गोपाल राधे माधव राधे कृष्णे गोविन्दे गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव राधे कृष्ण राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव
राधे कृष्ण गोविंद गोपाल राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव गोपाल राधे माधव राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधव कृष्ण कन्हैया लाल की जय। अत्र उपस्थित आदिव्य अलौकिक महोत्सव ना मनोरथी एवं महेंद्र भाई ने अपनो समग्र परिवार उपस्थित अदिव्य अलौकिक सुधानु रसपान करवा आवेला सर्वभाग्यवान भगवदी जन कथा यात्रा नो द्वितीय दिवस श्रीमद भागवत जी ने केन्द्र में राखी अने आपड़ी सत्संग नी यात्रा चाली रही छे। गई काले राधाष्टमी नो आ पावन दिवस अने जेना मुखे अविरत अने अखंड भगवत कथा गवाय छे एवा श्री राधाजी ना मुखे जेने श्रवण कर्युं छे एवा शुक अने शुकदेव जी ना मुखे गवायेली आ दिव्य अमृत सुधा एनुं आपणे बधाज मळीने पान करी रह्या छे। आ भगवत चरित्र एवा अलौकिक अने दिव्य छे कि जेनुं श्रवण करता 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 व्यक्ति मनुष्य जीवन में आवता समस्त भयों माथे मुक्त थई जीता जीवंत मुक्ति नो अनुभव करी ले। भागवत मर्या पछी मुक्ति नी वात नथी करतो, जीवन थी मुक्ति नी वात नथी करतो, मुक्त जीवन नी वात करे। यद गत्वान निवर्तन्ते तद्धाम परमं मम, ज्यांथी कोई वळतुं नथी हूं भगवत धाम, गया पछी व्यक्ति ने शुं मळ्युं ए कोण जाने, पण जेणे आ सुधा ने पीधी छे एणे जीता जीवंत शुं पाम्युं छे ए आखा विश्वए जोयुं। एवा एवा दिव्य महापुरुषोना चरित्रो श्रीमद भागवतमां छे कि जे भागवतनुं पान करी अमरत्वने पामी गया। अने गईकाले ज मैं कह्युं हतुं भागवत मृत्युथी नथी बचावतुं, भागवत अमरत्वनुं भान करावे। जन्म्यू ए तो जवान, पण जे आव्युं छे ए सदाय रहेवानुं, जे प्रगट्युं छे ए शाश्वत छे, जे परमात्मानो अंश छे ए ज्यां सुधी भगवान छे त्यां सुधी एनी स्थिति छे। अने ए शाश्वतताने अनुभववानो एक प्रयोग एटले श्रीमद भागवत छे। श्रापित ने समर्पित बनावनारी आ कथा, सात दिवस में मृत्यु थशे एवो श्राप लाग्यो परीक्षित महाराज, आशीर्वाद नथी मळ्यो, श्राप लाग्यो, पण महापुरुषोना मुखेथी निकळेला श्राप पण क्यांक आशीर्वाद रूप होय। कोई सत्कर्म करीने तो आव्या नथी परीक्षित महाराज, अपराध करीने आव्या, पाप करीने आव्या, अने ए सुखदेव जी पर आवी भगवान नी कृपा आश्चर्य। हजारों वर्षो थी तप करी रहेला ए ऋषि मुनियो ने भगवाने क्यारे पण दर्शन नथी आप्या, अने आ अपराध करीने आवेला श्रापित थईने आवेला परीक्षित महाराज पर केवी कृपा थई। एनु मूल कारण पांडव नी संतति छे, भक्तोना वंशनी भगवान रक्षा करे। भागवत में एवी पण प्रहलाद जी नी कथा आवे छे के प्रहलाद जीए जारे नरसिंह भगवान आगळ विनंती करी अने नरसिंह भगवान एना पर खूब प्रसन्न थया अने कह्युं के तारा कुळमां हवे कोईनो वध नहीं कर, अने एटले ज आटला आटला असुरो ने मार्या पण बलि राजा ने मार्या नहीं।
बांध्या पर पोते द्वारपाल बनी ने सुतल लोक में बलि राजा ने रक्षा करवा उभा रहे तो थयो कि आनो तो वध करी देवो जोई तो पर भगवान कहे छे आप प्रहलाद नो वंशज छे जेटलू प्रेम अने स्नेह हूँ भक्त ने करूं छु एटली एनी संतति ने पण कर एटले ज आपणे त्यां जे परंपरा थी आव्या छे ए वैष्णवी परंपरा नु गौरव लेवामां आवे अपना शरीर में एक वैष्णव परिवार नु लोही वहे छे ए आपणा माटे आत्म गौरव आपनारु आपणा वडीलो भक्त हता वैष्णव हता मर्यादी हता भगवती हता अने सेवा मां जता पहला केवल एमनु स्मरण पण याद पण करी तो पण ठाकुर जी आपणी सेवा नो अंगीकार करी कारण के आ भागवत ना भगवान कंईक जुदा छे એટલે જ્યારે સુખદેવજી નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા ત્યારે શિષ્યોને મોકલ્યા છે ભાગવતજીના શ્લોકો યાદ કરાવીને બરહાપીડમ તો ગાયું બીજો શ્લોક શીખવાડ્યો ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ આ કેવો પરમાત્મા છે જે મારવા આવેલી પૂતના અને યમદૂતો આવ્યા ભગવાનને પૂછવા માટે કે ભગવાન આને કયા નર્કની યાતના ભગવાન કે કયો નર્ક અરે આ પૂતના આપને મારવા આવેલી ને ભગવાન કહે કે જેના ખોળામાં માનો ભાવ રાખીને જેનું દૂધ મેં પીધું હોય એને તો માની જ ગતિ મળવી ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ જે મારવા આવેલી પૂતનાને પણ માની ગતિ આપે એવો પરમાત્મા ભાગવતમાં વિચાર કરો ભાવના દુષ્ટ હતી પણ ક્રિયા માની ઉત્તમ ભાવ નહોતો ઘણીવાર લોકો કહે ને અમે સેવા તો કરીએ પણ ઘણીવાર મન ન લાગે મન ભટકતું હોય અને સેવા કરીએ તોય ફળ મળે અરે ભાવ મનમાં નહોતો એ તો જુદી વાત પણ દુર્ભાવ લઈ ભગવાનને જેણે ગોદમાં લીધા ભગવાન એને માની ગતિ આપતા હોય તો તમે તો વ્રજભક્તોનો ભાવ ધારણ કરીને સેવા કરો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે ચિંતન તો કરો વિચાર તો કરો દુર્ભાવ લઈને ગોદમાં લીધેલી પૂતનાને માની ગતિ આપે તો આપણે તો વ્રજભક્તોનો ભાવ લઈને પ્રભુને ગોદમાં પધરાવીએ તો એવા પરમાત્માની કથા ભાગવતમાં ગઈકાલે જયારે દર્શન કરી રહ્યા હતા વિરામ સમયે સુખદેવજી સામેથી પધાર્યા અને જીવનમાં ગુરુ આવે તો સમજવું ભગવાનના મળવાની વધાઈ છે પ્રભુ હું આવી રહ્યો છું એના વધાઈ રૂપે કોઈ ગુરુને મોકલે અને એમાં પણ સુખદેવજી જેવા નિર્લેપ ગુરુ મળે નિર્દોષ ગુરુ મળે અને જ્યારે આપણા અંતકરણમાં નિર્દોષતા અને મુક્તિની જ ઈચ્છા હોય છે પછી એમ પણ કોઈના દોષ દેખાતા નથી આપણી ભીતર રહેલા દોષ જ બીજાના દોષ જોતા હોય પણ જ્યારે આપણું અંતઃકરણ એક જ વસ્તુ માટે નિશ્ચિત અને દ્રઢ બની જાય મારે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જવું ત્યારે ભગવાન જ કોઈ રૂપ ધારણ કરીને સામે આવતા હોય તત્રા અભવત ભગવાન વ્યાસ પુત્રો અભવત પ્રગટ થયા છે આવ્યા નથી કારણ કે સર્વભૂત છે કણ કણમાં આત્મભાવ જેને હોય એને ક્યાંય જવું ન પડે સંકલ્પ કરે ત્યાં પ્રગટ થઈ જાય સામેથી આવતા સુખદેવજી એવી નિર્દોષ અવસ્થા 16 વર્ષની આવી જોયા લાગ્યું કે આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો તમે એનું મહાત્મ્ય ગાઓ એને સમજાવો આ બહુ મહાન છે એવી વ્યાખ્યા કરવી પડે એ ક્યાં કચાશ છે જેને જોઈને એમ જ લાગે આના હાથે મારો મોક્ષ છે આના હાથે મારું કલ્યાણ છે અને દોડતા જઈ પછી તો ક્ષણમાં વિલંબ ન કરવો જોઈએ દોડતા જઈને ચરણોમાં પડ્યા બે પ્રશ્નો કર્યા જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ બીજો પ્રશ્ન કર્યો જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું છે પ્રથમ સ્કંદને વિરામ આપ્યો દ્વિતીય સ્કંદમાં હવે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે જ્યાં શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય છે એટલે મહાપ્રભુજી તો 12 સ્કંદોની સરખામણી શ્રીનાથજીના 12 અંગો સાથે કરે પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ
ત્રીજો અને ચોથો સ્કંદ એટલે બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ એટલે બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠીવાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દસમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય, એકાદશ સ્કંદ શ્રીનાથજીનું મસ્તક અને બારમો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આ બારે બાર સ્કંદ શ્રીનાથજીના બારે અંગ છે. એટલા માટે ઘણીવાર લોકો એમ કહેતા દસમ સ્કંદ શરૂ થશે ને પછી કથા સાંભળવા દઈશ. અરે ના, પ્રભુની દર્શનની પ્રકાર એ છે કે પહેલા ચરણારવિંદના દર્શન કરવા દે અને ચરણથી લઈને છેક મુખારવિંદ સુધી થાય. ભાગવતમાં કાંઈ પણ વધારાનું નથી. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. સર્વાંગ રૂપે પરમાત્માનો વાસ આમાં છે. શ્રવણની શરૂઆત મહાત્મ્યથી કરવું જોઈએ. જેણે ભગવાનને ભગવાન નથી જાણ્યા એને ભગવાનની લીલામાં પણ શંકા થવાની, કારણ કે ભગવત બુદ્ધિ સ્થિર નથી. સૌથી પ્રથમ તો ભગવત બુદ્ધિ સ્થિર થવી જોઈએ. આ મહાત્મ્યનું શ્રવણ જ એટલા માટે છે કે આ ગ્રંથ કેવલ કોઈ પુસ્તક નથી, આ કેવલ લખાયેલા કોઈ અક્ષરોના પાના નથી. આ અક્ષરે અક્ષર પરમાત્મા છે, એનો એક પ્રભાવ છે. અનંત જન્મોથી ભટકતા જીવને શ્રવણ માત્રથી મુક્તિ આપનારો ગ્રંથ ભગવત બુદ્ધિ સ્થિર. મહાત્મ્યથી બે દોષ ભગવાનમાં જીવની ભીતર આવતા હોય. જ્યારે જ્યારે ભગવાનની લીલા તમે શ્રવણ કરો છો ત્યારે આ બે દોષ આવવાનો ભય છે. એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના. ભગવાનની ભીતર ભગવાનની લીલા સાંભળી આ બે દોષ આવવાનો ડર હોય. એક અસંભાવના, આવું કઈ થતું હશે, આ તો ઇમ્પોસિબલ કહેવાય. સાત વર્ષનું બાળક તચલી આંગળીમાં કોઈ પર્વત ઉચકી શકે, આ રીતે આમ કરી શકે, આવા અસુરોને મારી શકે, યુદ્ધ જીતાડી શકે, અસંભાવના. જે આપણી બુદ્ધિમાં ફિટ ન થાય, એક માનવના વિચાર જે હોય એની અંદર ચોકઠામાં બંધ બેસતું ન આવે એટલે આપણને અસંભાવના પેદા થાય, આવું થઈ ન શકે. કારણ આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય જેવું વિચારીએ, અને ભગવાન મનુષ્ય નથી એ પરમાત્મા. અને પરમાત્મા શું કરી શકે છે, કરતું અકર્તું અન્યથા કરતું, મનુષ્ય જેની કલ્પના પણ ન કરી શકે એ ભગવાન ક્ષણવારમાં કરી શકે. ભ્રુકુટી ઊંચી કરે અને જગતનો લય થઈ જાય એવો સામર્થ્ય વાળો પરમાત્મા છે. ઈચ્છા માત્રથી સર્વનું સર્જન કરી દે એવો પરમાત્મા છે. આપણા માટે આશ્ચર્ય કયું જે આપણા વિચારની બહારનું કંઈક થાય એ આશ્ચર્ય લાગે. આવું તો વિચાર્યું નહોતું, આવું કઈ થઈ શકતું હશે. અને આપણા તો વિચારો એવા છે, કોઈ કદાચ 200 વર્ષ પહેલા કે આ રીતે વિમાનમાં બધા ઉડશે તોય આપણે ન માનીએ, આ રીતે મોબાઈલ પર વાત કરશે તોય આપણે ન માનીએ. અસંભાવના. અને બીજું છે વિપરીત ભાવ, એટલે કે ભગવાનની લીલામાં પણ દોષ દર્શન કરવા. ભગવાને આવું કપટ કર્યું, ભગવાને આમ ચીર લઈ લીધા, ભગવાન અહીંયા ખોટું બોલ્યા. મનુષ્ય બુદ્ધિ છે, આપણે ભગવાનને કર્મના સિદ્ધાંતોથી એની લીલાનું મૂલ્યાંકન કરવા જઈએ, પણ ભગવાન કર્મ કરતા જ નથી, ભગવાન લીલા કરે છે. અને લીલા કરે છે એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા જ નથી. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. ભગવદ્ ગીતામાં ભગવાનને સ્પષ્ટ કહા, હું કર્મમાં લેપાતો નથી, કર્મ કરતો નથી, કર્મ કરવાની ઈચ્છા રાખતો નથી. ભગવાન તો લીલા કરે, અને લીલા ચાલતી હોય ત્યારે એનો આનંદ મળે. એને પછી કર્મના સિદ્ધાંતોના તરાજુમાં જોખવા ન બેસા, નહીં તો ખોટા પડે. પ્રભુ જે કરી રહ્યા છે સત્ય છે, એ ધર્મ છે. ભગવત બુદ્ધિ સ્થિર થાય તો જ ભગવાનની લીલાને માણી શકાય. મહાત્મ્યની કથા એટલે કહેવામાં આવે છે જેથી ભગવાન કૃષ્ણમાં ભગવત બુદ્ધિ, આ ભગવાન છે, આ કોઈ મનુષ્ય કે મહાપુરુષની કથા નથી, આ ઈશ્વરની કથા સાંભળવા જઈ રહ્યા. આ ગ્રંથ સાંભળીને આપણે ખાલી મોટિવેટ નથી થવું, આપણે ખાલી નોલેજ નથી મેળવવું, આપણે જીવનના પ્રશ્નોના ઉકેલ નથી મેળવવા. આ કથા સાંભળીને મારે સંસારમાંથી વૈરાગ્ય
અને ભગવાનમાં અનુરાગ મેળવવો. આજ આ ગ્રંથનું મૂળ લક્ષ્ય છે. જો બીજા બધા બાય પ્રોડક્ટમાં ઘણી વસ્તુ મળવાની છે, પણ આ સાંભળવાનો મૂળ હેતુ એ પરમ ભાવની પ્રાપ્તિ છે, એ પરમાત્માની પ્રાપ્તિ છે, એ સંસારની વિસ્મૃતિ છે. અને જ્યારે એ ફળ આપણે લક્ષ્ય બનાવીએ છીએ ત્યારે બાકી બધા ફળ તો સહજ થઈ જવા. જેણે ભગવાનને પામવાનું નક્કી કર્યું એની માટે સંસાર તો બહુ સરળ થઈ જવા, સામેથી આવવાનું. પણ જીવે નક્કી કર્યું છે મહાન પામવા. પેલું કહેવાય ને, મરકટને વાંદરાને પકડવું હોય ને ત્યારે એક માટલું હોય, એનું મોઢું બહુ નાનું હોય ને એમાં ચણા નાખી, એટલે માટલું એ માટલામાં ચણા લેવા માટે મરકટ વાંદરું પકડવા જાય, ચણાને મુઠ્ઠી બંધ કરે એટલે મુઠ્ઠી ફસાઈ જાય, એટલે બંને હાથ એના માટલામાં ફસાઈ જાય અને પછી એને પકડી લેવામાં. પણ એને એ ન સૂજે કે જો મુઠ્ઠી ખોલી દઉં તો હમણાં હાથ નીકળી જાય. બસ સંસારમાં ક્યાંક આપણું એવું છે, ફસાયેલા છીએ એમ લાગે છે કે વસ્તુ વ્યક્તિઓએ આપણને પકડી રાખ્યા છે. અરે ના, આપણે એને પકડ્યા છે. મુઠ્ઠી ખોલીશું તો હમણાં મુક્ત થઈ જવાય. આ શ્રીમદ ભાગવત આપણને મુઠ્ઠી ખોલવાની કળા આપે. કોઈ એ તને પકડ્યું નથી, તે બધાને પકડી રાખ્યા, તારા મને બધાને પકડી રાખ્યા છે. જે દિવસ બધાને મુક્ત કરી દઈશ તો તને મુક્તિ મળી જાય. આપણે બધાને મુક્ત કરવાના છે આપણા બંધનમાંથી. મુક્તિ આપવાથી મુક્તિ મળે. તમે છોડતા નથી, તમે મુક્ત કરો. અને મુક્ત કરો છો તો એનું ફળ મુક્તિ રૂપે તમને મળે. બસ આ જીવનના ગણિત. સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે. વરિયા નેશ તે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ. મહારાજ, તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે, કારણ પોતાના ઉદ્ધાર માટેનો પ્રશ્ન. જગતમાં સર્વોત્તમમાં સર્વોત્તમ શ્રેષ્ઠતમ પ્રશ્ન એ છે કે જેમાં પોતાના કલ્યાણનો વિચાર છુપાયેલો હોય. બાકી બધી જિજ્ઞાસાઓ છે અને જિજ્ઞાસાઓનો કઈ અંત નથી. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા બહુ સહજ છે માણસની અંદર. હું પહેલા ભગવાનને જાણી લઉં, ગ્રંથને જાણી લઉં, ધર્મને જાણી લઉં, પછી આગળ વધીશ. આ એવું છે, જતા 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 આપમેળે અનુભવ થવા લાગે. ભગવાન એ કોઈ જાણકારી નથી કે જેને ગોખી લેવા. એ જીવનની સૌથી મોટી સૂઝ છે, સમજ છે. અને સમજ તો પ્રગટતી હોય. તમે સારામાં સારી સ્કૂલમાં જાઓ તમને ભણતર મળે, પણ જ્ઞાન તો પ્રગટે. સૂઝ એ તો સહજ ભીતરથી પ્રગટતી હોય. આ સમજ ભગવાન કે જે કણ કણમાં વ્યાપેલો. અને જ્યારે એ સમજ બને છે ત્યારે એ અનુભૂતિમાં આવી જાય. અને જ્યારે અનુભૂતિમાં આવી જાય છે ત્યારે સહજમાં જીતા જીવંત મુક્તિનો અનુભવ થવા લાગે. પ્રસન્ન થયા છે. અનેકવિધ ચર્ચાઓ થઈ છે. કહ્યું ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. સુખદેવજી આગળ અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજ કરે છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની વાત કરી છે. કઈ રીતે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે અને કરનારો એ જ છે, બનાવનારો એ જ છે. એક નાનકડી ઢાંકણીને કોઈની આગળ મૂકીને કહો કે આ એમને બની ગઈ તો કોઈ માનવા તૈયાર નથી. તો ટાકણી એમને બની ગઈ માનવા તૈયાર ન થાય તો આખું બ્રહ્માંડ બની ગયું એમ કોણ માનવા તૈયાર? કઈ રીતે માનવા તૈયાર? કોણ છે આ બનાવનાર? કોણ છે આ ચલાવનાર? એ ઈશ્વર જ સર્વનું સર્જન કરનારો છે. ભગવાને અનેકવિધ પ્રકારના સૃષ્ટિના સર્જનના પ્રકાર કયા? ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી, કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે. ભાગવતના વક્તા ભગવાન, એટલે જ એને કહેવાય ભાગવત. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ ભાગવત છે. ભગવાને સ્વયં વિશે પ્રકાશ પાડ્યો એ ભાગવત. ચાર શ્લોકમાં બ્રહ્માજીને સૌથી પહેલું ભાગવત સંભળાવ્યું. એટલે ભાગવતના આદિ વક્તા એ સ્વયં ભગવાન. આ ભગવાનની વાણી
ભાગવત કથા એટલે ભગવાનને સાંભળવાનો અવસર, ભાગવત કથા એટલે ભગવાનને સમજવાનો અવસર, ભાગવત કથા એટલે ભગવાનના થઈ જવાનો અવસર. ભાગવતને સાંભળતા સાંભળતા જીવ શ્રોતા ભગવાનનો થઈ જાય, સમજાઈ જાય છે. હા, હું સંસારમાં છું, મારી જવાબદારીઓને મારા કર્તવ્યો નિભાવું છું, હું છું ભગવાન, અને ભગવાનનો છું એ જાગૃતિ સાથે જ્યારે સંસારમાં પણ રોચો ને તો આ કાદવ કમળને સ્પર્શી શકતો નથી. ચાર શ્લોકમાં, પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ભગવાને કહ્યું, અહમેવ સમેવ અગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. કાંઈ જ નહોતો ત્યારે હું હતો, બધું જ છે ત્યારે પણ હું જ છું, કઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. એ જ જુદા જુદા રૂપે ક્રીડા કરી રહ્યો છે, લીલા કરી રહ્યો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. કનક કુંડળ વિશે ભેદ ન હોય, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામ ના ભેદ થી એ જ ક્રીડા કરી રહ્યો. દિશા વાશ્યમ મિલમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિતા મા ગૃધકસ્ય સિદ્ધં. ઈશોપનિષદ આ ઈશનો આવાસ છે, એ જુદા જુદા રૂપ નામ ના ભેદ થી ક્રીડા કરી રહ્યો છે. અને જયારે એ સમજ પેદા થઈ જાય ત્યારે સર્વ ખલ ઇદમ બ્રહ્મ, જે ઉપનિષદ નું વાક્ય છે, આ બધું બ્રહ્મ જ છે, એના સિવાય બીજું કઈ નથી. અને એ બ્રહ્મત્વનો અહેસાસ શ્રીમદ ભાગવત કરાવે છે. પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને માયાનું સ્વરૂપ બતાવ્યું. આગળ ભાગવતના દશવિધ લીલાઓનું વર્ણન આવ્યું. ત્રીજા સ્કંદથી બારમા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતમાં આવ્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતર એશાનુ કથા નિરોધ મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદમાં સર્ગ લીલાથી શરૂ થશે અને બારમા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ પામ. આ દશવિધ લીલાઓનું વર્ણન દશ લીલા યુતમ સદા એમ મહાપ્રભુજી કારિકામાં કહે છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલા યુતમ સદા, ઠાકોરજી સદાય દશ લીલા યુક્ત છે. આ દશવિધ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે, એટલા માટે જ ભાગવતજીને મહાપુરાણ કહેવામાં આવે. જ્યાં પાંચ લીલાઓ હોય, પાંચ લક્ષણ હોય, એને ખાલી પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણ. પાંચ લક્ષણ હોય પુરાણ, પણ દસ લક્ષણ હોય મહાપુરાણ. પુરા ભવમ મિતિ પુરાણ, પુરા નવમ મિતિ પુરાણ, જે સદાય નવું છે પુરાણ. ગ્રંથો ક્યારે પણ જૂના થતા નથી, શાસ્ત્રો અને શાસ્ત્રોની વાતો ક્યારે જૂની થતી નથી, એ તો સદાય નૂતન છે. ઘણાને એમ થાય કે આટલા હજારો વર્ષ પહેલાનું લખાયેલું હવે શું? અચ્છા, તો ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો, છે ને બીમારી, છે ને તો દવા પણ એ જ ખાવી પડે. અને સૌથી મોટી વાત, માણસની અંદર મુક્તિની ઈચ્છા ક્યારે મરવાની નથી. જીવ જાણે કે ન જાણે એને છૂટવું તો છે, એની જવાબદારીઓથી, એના કામથી, એના મેળવેલાથી. મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે, એને મુક્ત થવું ગમે, એના મૂળમાં રહેલું છે. અને
કોરોનામાં તો ક્વોરન્ટાઇન થઈને આપણે બધાએ જોઈ લીધું, 10-15 દિવસ પણ બંધાયેલા રહેવું પડે તો કેવા બેચેન થઈ ગઈ. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એ છૂટવા માંગે, મુક્ત થવા ઈચ્છે. સર્ગથી લઈને આશ્રય લીલા સુધીનું વર્ણન ત્રીજા સ્કંદમાં પ્રારંભ કર્યું સર્ગ લીલા. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કાંઈ સર્જન દેખાય છે એ બ્રહ્મ અને ભગવાન દ્વારા છે. શેમાંથી બનાવ્યું? પોતાનામાંથી સર્જ્યું છે. અને જે સર્જ્યું છે બધું જ બરાબર છે, આપણને સમજાય છે મોડું. ઘણી વસ્તુ એવી છે જીવનની, જેમ કોઈ ભણ્યું ન હોય એને લેપટોપ સારામાં સારું લેટેસ્ટ લેપટોપ લાવીને આપી દો અને એને વાપરતા ના આવડે, એને એમ થાય કે આ બધું તો નકામું. અરે ભૂલ તારી છે કે તને ઉપયોગ કરતા નથી આવડે, તને સમજાતું નથી, એ વાંક તારો છે, વાંક લેપટોપનો નથી. કોઈ સારવા સારી કાર લઈને આપી દો પણ એને ચલાવતા જ ના આવડતી હોય, એમ થાય કે આ શું ચલાવીને કરવા. કારનો વાંક નથી, ચલાવનારનો વાંક. ગ્રંથો અને ભગવાનની વાતો સમજાય નહીં તો વાંક આપણી સમજનો છે, ગ્રંથોનો વાંક નથી. આપણે ગ્રંથો જ બંધ કરીને મૂકી દીધા, તો સમજાય એવું જ નથી. જાણે કે ગ્રંથોનો વાંક ન હોય, ન સમજાય એ સમજવા વાળાની ભૂલ છે, ગ્રંથની ભૂલ નથી. સર્જનમ સર્ગ. આજે કાંઈ પણ સર્જ્યું છે. ઘણી વાર કહીએ, પેલો બગીચામાં જતો હતો વ્યક્તિ, એને થયું કે આ આટલા મોટા મોટા તડબૂચની નાની વેલો લગાડી, ટેટા આટલા મોટા ઝાડ, વડના નાના નાના ટેટા. ભગવાનને દુનિયા બનાવતા આવડી જ નહીં, એટલામાં એક ટેટું પડ્યું માથા પર, એવું વાગ્યું. એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા માથે પડે ને પછી સમજાય, ત્યાં સુધી તો દોષ જ લાગે. જીવનમાં ઘણી વાર જો સાધારણ સ્કૂલમાં જાઓ ને તો સાધારણ શિક્ષકમાં, અને શિક્ષકનો સ્વભાવ એવો હોય ભણાવે અને પછી પરીક્ષા લે. પણ ભગવાન એવો શિક્ષક છે કે પહેલા પરીક્ષા લે અને પરીક્ષા લઈને એવું ભણાવી દે કે ક્યારે ભૂલાય નહીં. સાધારણ શિક્ષક ભણાવીને પરીક્ષા લે, ભગવાન પરીક્ષા લઈને ભણાવે. જીવનમાં અનુભવો દ્વારા જે શીખીએ છીએ એ ક્યારે ભૂલાતું નથી. સર્જન 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન આવ્યું. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો છે, ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે અને વિવિધતા જ જગતની સુંદરતા છે. બધાને એક કરવા જશો તો મોટા ઝઘડા થશે, એના કરતા એ જુદો છે એવું સ્વીકારી લેશો તો શાંતિ આપમેળે આવી જશે. પણ એ જુદાપણાનો સ્વીકાર ન કરવાને કારણે મનમાં ઉદ્વેગ રહે. વિવિધ પ્રકારની પ્રકૃતિઓ દુનિયામાં છે, બધાને એક સરખું થવું ન ગમે. કોઈ અહંકારી પણ છે, કોઈ ક્રોધી પણ છે, કોઈ દ્વેષી પણ છે. જ્યાં જ્યાં અર્જુન છે ત્યાં ત્યાં દુર્યોધન પણ રહેવાનું, જ્યાં જ્યાં રામ છે ત્યાં ત્યાં રાવણ પણ રહેવાનું. સહજ છે, વૈવિધ્ય છે દુનિયા, અને વિવિધતાથી જ દુનિયા ચાલી રહી. અહીંયા સર્ગ લીલામાં ભગવાન સમાધાન કરવા માટે દુર્યોધનને ત્યાં આવે, થાય કે યુદ્ધ ન થાય એનો પ્રયાસ કરો, અને સમજાવવા માટે ભગવાન આવે છે દુર્યોધનને ત્યાં. દુર્યોધને ખૂબ તૈયારીઓ કરી છે પરમાત્મા માટે, પણ પોતે તૈયાર નથી થયો ભગવાનના કહ્યા પ્રમાણે કરવા માટે. ઘણી વાર એવું થાય ભગવાન માટેની તૈયારીઓ ખૂબ હોય પણ ભગવાન માટે આપણે તૈયાર ન હોય. આપણે જેવા છીએ એવા ભગવાન આપણને સ્વીકારવા તૈયાર છે, પણ આપણે તો ભગવાનને પણ બદલીને સ્વીકારવા. જો ભગવાન આમ કરે ને તો હમણાં સેવા કરવા લાગે, જો પ્રભુ આમ થઈ જાય ને તો હમણાં પાઠ કરવા લાગે. એટલે ભગવાનને પણ આપણી રીતે ગોઠવીને સ્વીકારવા માટે આપણે તૈયાર. પ્રભુ ક્યારે શરત નથી રાખતા કે તું બદલાય, તું જેવો છો એવો હું અપનાવવા તૈયાર. દુર્યોધને ભગવાન માટે તૈયારી કરી છે પણ પોતાને ભગવાન માટે તૈયાર નથી કરી, અને એટલા માટે તૈયારીઓ પણ નકામી ગઈ. ભગવાન કહે છે કે સોયની નોક ઉપર એટલી જગ્યા, પણ દુર્યોધન કહે, ભગવાને કહ્યું કે તને ન ગમતા હોય ને એમાં કાંઈ પાકતું ન હોય, બિલકુલ બંજર એવા 5 ગાંવ આપી દે પાંડવોને, હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. દુર્યોધન કે સોયની નોક ઉપર જેટલી જગ્યા પણ યુદ્ધ વગરની આપ, ભગવાન કહે તો થઈ જવા દેજો. ભગવાનનું જે ન માને એટલે માની લેજો એના પતનની શરૂઆત થઈ.
જે દિવસે ભગવાન અને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની ઈચ્છા થાય, માનજો આનું દુર્ભાગ્ય આવવાનું છે. ભગવાનથી અધિક આપણું હિત કોણ વિચારવાનું? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવાન જવા લાગ્યા. દુર્યોધન કે પણ આપના માટે આટલી તૈયારીઓ કરી છે, અરે તું જ તૈયાર નથી તો તારી તૈયારીઓને શું કરું? ઘણીવાર પ્રભુ માટેની બધી તૈયારીઓ કરો પણ આપણે જ તૈયાર ન હોઈએ તો પછી આપણી તૈયારીઓનું શું? પ્રભુને વસ્તુમાં આકર્ષણ નથી હોતું, પ્રભુને જે વસ્તુ જે હાથે ધરાય છે ને એ હાથમાં આકર્ષણ હોય. કોણ ધરી રહ્યું છે, કોણ આરોગાવી રહ્યું છે, કોણ લાવી રહ્યું છે? ભગવાનને તમારું મહત્વ છે, તમારી વસ્તુઓનું નહીં. નાનું બાળક હોય ને એને ગમે તેટલી સારામાં સારી વસ્તુ પણ અજાણ્યા વ્યક્તિના હાથે અપાવ તો લે, એ તો ના જ પડે, ના મારે ના. ભલે એને ભાવતી વસ્તુ હોય છતાંય અજાણ્યાના હાથે અપાવ તો સ્વીકાર ન કરે. ભલે વસ્તુ ઉત્તમ ન હોય પણ એની માના હાથે આપો તો દોડતો આવીને છૂટવી. ભગવાનનું પણ એવું જ છે, પ્રભુને હાથની મહત્તા છે, વસ્તુની મહત્તા. એટલે તો ભોગ ધરીએ આપણે, આપણે જ બનાવ્યું હોય, આપણે જ ધર્યું હોય, છતાંય કાની કોને આપીએ? મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84-252 વૈષ્ણવોની. જે હાથે ઠાકોરજીને આરોગવું ગમે ને એ હાથની યાદ અપાવીએ ઠાકોરજી, કે મારો ધરવાનો અધિકાર છે પણ આરોગજો આપ મહાપ્રભુજીના હાથે, આરોગજો આપ ગુસાઈજીના હાથે, આરોગજો આપ બ્રજભક્તોના હાથે, જે હાથે આપને આરોગવું ગમે. એટલે એમની કાની આપવામાં આવે આપણા પુષ્ટિ માર્ગમાં અને પછી ઠાકોરજી એનો અંગીકાર કરે. પ્રભુ તો જવા લાગ્યા, દુર્યોધને કહ્યું પણ આ 56 ભોગ તને મુબારક, મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. પ્રભુ આવ્યા છે વિદુરજીના ઘરે, વિદુરજી પ્રભુના નામની માળાનો જાપ કરી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલામાં દરવાજો ખટખટ્યો, ઉભા થઈને વિદુરજીએ જ્યાં દ્વાર ખોલ્યો અને સામે ઠાકોરજી ઉભા છે. ઘણી વાર એમ થાય આપણે માળા કરતા હોઈએ ને ત્યાં વિદુરજી નો ભાવ કરો કે હું ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા તો ફેરવું છું પણ હમણાં દરવાજો ખટખટે ને દ્વાર ખોલું ને ઠાકોરજી હોય તો. આજ સખી જો પ્રીતમ પાર, આજ સખી જો પ્રીતમ પાર, તો અપનો બડ ભાગ મનાઉ, તો અપનો બડ ભાગ મનાઉ, આજ સખી જો મેં પ્રીતમ પાર. અરે દેખ સુભા, પ્રભુ પધારે હે, દોડતા આવ્યા, અરે પ્રભુ પધાર્યા છે. નેત્રો હટતા નથી ઠાકોરજીના મુખાર પરથી, બુદ્ધિ એમ કહે છે કે તૈયારી કર, આસન પાત્ર સામગ્રી લાવ. જાણે મન અને નેત્રોનો ઝઘડો થઈ રહ્યો છે, બુદ્ધિ અને નેત્રોનો ઝઘડો થઈ રહ્યો. આવ્યા, પ્રભુ પધારો પધારો પધારો, આસન બિછાવી દીધું, ઠાકોરજીને બિરાજમાન કર્યા અને વિદુરજી અને એમના પત્ની નીચે બેસી ટગર ટગર પ્રભુના મુખારવિંદને નિહારવા લાગી. 10 મિનિટ, 15 મિનિટ, 1/2 કલાક પ્રભુને થયું કે આજે ઉપવાસનો દિવસ લાગે છે. ત્યાંથી છોડીને આવ્યો, થયું કે અહીંયા મળશે પણ અહીંયા તો કોઈ પૂછતું નથી. પ્રભુએ કહ્યું, કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? વિદુરજી કહે, રે અમારો એ તો મનોરથ હતો, આપ અમારા ઘરે આવીને આરોગો. દોડતા જઈને કેળા લઈને આવ્યા, પ્રસિદ્ધ કથા છે. અને કેળું છોલે, દ્રષ્ટિ તો પ્રભુના મુખારવિંદ સામે છે એટલે કેળું ફેંકી દે, છાલ ઠાકોરજીને આપે. પ્રભુ કહે કે મારે એમ ગીતાજીમાં કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, લાવ પહેલા અનુભવ કરી લઉં, પહેલા પ્રેક્ટિકલ કરી લઉં પછી ઉપદેશ આપું. પ્રભુ છાલને આરોગે. 2-3 વાર આમ થયું, વિદુરજીની નજર ગઈ કરી, આ રીતે ભોગ આરોગવાય? અને ખૂબ બુદ્ધિપૂર્વક ખૂબ સુંદર રીતે છાલ કાઢીને ફેંકીને કેળું આપ્યું. પ્રભુ આરોગ્યા તો ખરા પણ એટલું બોલ્યા કે જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી કાકાજી. કેટલાય 56 ભોગ પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં થયા છે. શ્રીનાથજી કેટલા આરોગ્યા છે, નવમીદાર કેટલા આરોગ્યા છે, મથુરાધીશ કેટલા આરોગ્યા છે, પણ એ 56 ભોગોના ઇતિહાસ ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસના છોલે આજે આપણને યાદ છે, પ્રભુના જીવામાં હજી એનો સ્વાદ છે, પ્રભુને હજી ઓડકાર આવે છે તો એ છોલે ના આવે છે. 56 ભોગો કદાચ ભૂલાઈ ગયા છે. જ્યારે પ્રેમથી આરોગાવવામાં આવે ત્યારે પ્રભુ માટે કણી પણ 56 ભોગ દે.
અહીંયા વિદુરજીના મનોરથ પૂરા કર્યા છે. નક્કી થયું છે કે હવે તો યુદ્ધ થવાનું. વિદુરજીને થયું કે મારે ભાઈઓને લડતા જોવાના. ઘણા લોકોને લડાવવામાં મજા આવે, જોઈએ તો ખરા કઈ રીતે લડે છે. ભક્તને ક્લેશમાં રસ હોતો નથી. કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રભુને શું ન ગમે? તો કે પ્રભુને ક્લેશ ગમતો નથી, ધુમાડો ગમતો. પ્રભુને શું ગમે છે? તો કે ભક્તો ગમે છે ને માખણ ગમે. જ્યાં ક્લેશ હોય છે ત્યાં કૃષ્ણ હોતો નથી. કૃષ્ણ તો આનંદ અને ઉત્સવમાં બિરાજે. થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. તીર્થયાત્રા કરવા નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થયાત્રા કરી. તીર્થોના જે જે નિયમો હોય એ નિયમો પાડ્યા છે. દાન, વ્રત અને જપ આ આપણે ત્યાંની સાધનાના નિયમો. અહીંયા શેનું દાન કરવું, કયા મંત્રનો જાપ કરવો, કયું વ્રત કરવું, આ બધા નિયમો છે. ધર્મ ધર્મના આચરણના બધા નિયમો આપવામાં આવે. બધા નિયમો પાળતા પાળતા 36 વર્ષ સુધી યાત્રા કરી છે. ઉદ્ધવજી સાથે મેળાપ થયો. ઉદ્ધવજી સમગ્ર વૃત્તાંત કહ્યું. મહાભારતનું યુદ્ધ થઈ ગયું છે, યાદવા સ્થળી થઈ ગઈ છે, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જયારે આ સમાચાર મળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજીનું. અરે પ્રભુના દર્શને ન કરી, છેલ્લા દર્શને પ્રભુના ન થયા. કહ્યું કે પણ પ્રભુ અંતિમ સમયમાં તમને યાદ કરતા હતા વિદુરજી. મને કહ્યું છે કે વિદુરજીને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે મેં સંદેશો રાખ્યો. વિદુરજી આવ્યા છે મૈત્રેય મુનિ પાસે. સુંદર સંવાદ થયો છે. પ્રશ્ન કર્યો છે વિદુરજીએ, આ દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? તમે નાના હો ત્યારે તમને શીખવાડવામાં આવે, આમ બેસો, આમ બોલો, આમ ખવાય, આમ ન જવાય. કોઈ શીખવાડે છે નાનપણમાં કે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું? ક્યારે કોઈને શીખવાડવામાં આવે છે? સુખની કામના તો સહજ. એક નાનકડું 1 મહિનાનું બાળક હોય ને, એને કોઈ વસ્તુ આપો તો મોઢા બના. કારણ કે અત્યારે એને મોઢાથી જ સુખની ખબર છે, એને બીજા કોઈ સુખની ખબર નથી. એને ખાલી મોઢાથી સુખની ખબર, દરેક વસ્તુ મોઢામાં મૂકે. પણ સુખ માટે એની ગતિ છે, દુઃખની આકાંક્ષા કોઈ રાખતું નથી. કારણ કે સુખદ સ્વભાવ છે, સુખદ સ્વરૂપ છે. અને અલ્પ હંમેશા પૂર્ણ થવાનો પ્રયાસ કરે. પરમાત્મા પૂર્ણાનંદ છે, જીવ અલ્પાનંદ છે. અને એટલા માટે એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદ થવાનો, પૂર્ણાનંદનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે. એટલે જન્મતાની સાથે સુખની શોધ કરવા લાગે. અને સુખની શોધ એટલે પરમાત્માની શોધ. સમજ નથી ત્યારે ઇન્દ્રિયોના સુખોને શોધે છે, જ્યારે સત્સંગ મળે છે ત્યારે પછી આનંદની શોધમાં લાગી જાય. એવું સુખ નથી જોઈતું કે જેની પાછળ દુઃખ હોય. કારણ કે સુખની માંગ પણ દુઃખની યાચના જ છે એક પ્રકાર. તમે એવો કોઈન માંગો છો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, આવું થાય? એ તો ખોટો સિક્કો કહેવાય. સાચો સિક્કો, ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે, દિવસ અને રાત, એમ સુખ અને દુઃખ. જ્યારે જ્યારે સુખ માંગો છો એટલે એક પ્રકારથી દુઃખની યાચના કરો છો. કારણ નાશવંત વસ્તુની યાચના એ કોઈ ન કોઈ પ્રકારથી દુઃખ જીવનમાં લાવવાનું છે. કારણ નાશવંત વસ્તુ એ જવાની જ છે, અને ગમતી વસ્તુ જશે એટલે દુઃખ થવાનું છે. ક્ષણનું સુખ મળ્યું આવ્યું ત્યારે, પણ એ કાયમી નથી. એ તમને સુખ નહીં આપે. હવે તમારે એને સાચવવાની છે, તમારે એનું ધ્યાન રાખવાનું. ક્યારે કોઈ ગાડીને એમ થાય, ના ના હમણાં આને ઓફિસે જવાનું મોડું થાય તો રસ્તામાં ન બગડું, એને તમારી ચિંતા થાય. ગમે તેટલી મોંઘી ગાડી લો, પણ તમારે જ એને સાચવવાની છે. એ તમને ક્યારે સાચવવાનું નથી. ગમે તેટલું મોટું ઘર બાંધો, પણ તમારે જ એને સાચવવાનું છે. એને એમ થાય કે ના ના હમણાં ઘરમાં લગ્ન છે, હમણાં તૂટવું ફૂટવું નથી, હમણાં બધું સારું રહેવું છે, એ તમારી ચિંતા કરે? ક્યારે ન કરે. હંમેશા આપણે જ એને સાચવવાનું. અને જ્યારે તમારે એને સાચવવાનું હોય એટલે જીવનમાં દુઃખ આવવાનું. કારણ કે નાશવંત. કહું કોઈ દુઃખની આકાંક્ષા નથી રાખતું, છતાંય દુઃખ કેમ આવે? સમજાવતા કહું કે જ્યાં દુઃખ છે ત્યાં માણસ સુખ શોધે છે, એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાં લે છે જ, કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ આપનારો આ સંસાર છે. અને ત્યાં જો સુખની આશા રાખશો તો ત્યાં કાયમ સુખ મળવાનું નથી. સુખનો આભાસ સંસાર. જેમ અરીસામાં દેખાતી કોઈ, જેમ પાછળની કોઈ વસ્તુ અરીસામાં દેખાતી હોય અને તમારે વસ્તુ જોઈતી હોય
તો અરીસા તરફ જાઓ તો મળે કે અરીસાથી દૂર જાઓ તો દેખાય છે, પ્રતિબિંબ છે. એમ જ સંસારમાં દેખાતું સુખ એ પરમાત્માનું પ્રતિબિંબ છે. જે સંસારમાં સુખ રૂપે ભાસે છે, સંસાર તરફ જશો તો નહીં મળે, એનાથી દૂર જશો તો મળે. કહ્યું સુખ તો પરમાત્માના ચરણોમાં છે. સુખસ્ય મૂલમ ધર્મઃ, સુખનું મૂળ ધર્મમાં છે. પરમાત્મા આનંદ રૂપ છે, અને જ્યારે પરમાત્માના ચરણ પકડીશ તો જ અખંડ આનંદનો અનુભવ થશે. આગળ પ્રશ્ન કર્યો છે, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? કહું ભગવાનના નાભીમાંથી, કમળ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કરે. આ પ્રથમ દંપતી છે. કહ્યું કે તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે અરે સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કરીએ? સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત તો કરો, એવું વાતાવરણ તો બનાવો કે જ્યાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો. આમ કહેતા જ બ્રહ્માજીની નાસિકાથી બોલો વરાહ ભગવાન કી જય. વરાહ રૂપે ભગવાન, સુકર રૂપે ભગવાન પ્રગટ થયા. કારણ કે પૃથ્વીને શોધવાની છે ને, પૃથ્વીનો ગુણ ગંધ છે, અને ગંધ નાસિકાથી લેવાય, એટલે નાસિકાથી ભગવાન પ્રગટ થયા. આજે પણ સુકરને જોશો ને, પૃથ્વીને સુખતો સુખતો જશો, કારણ કે પૃથ્વીને શોધવાની. ભગવાન સાથે ભગવાન વરાહ ભગવાન રૂપે આવ્યા, અને ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ જોડે. હિરણ્યાક્ષ કોણ છે? હિરણ્ય એટલે સોનું, અને અક્ષ એટલે આંખ. જેની આંખ કેવલ પૈસા તરફ જ છે એ હિરણ્યાક્ષ વૃત્તિ. આ સાધન છે સત્કર્મ કરવાનું, સુખ લાવવાનું, સાધનો લાવવાનું. પણ હંમેશા જેની દ્રષ્ટિ પૈસા તરફ જ રહે છે, ધનને જ જીવન કરતા વિશેષ પ્રાધાન્ય જે આપે છે એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. માણસ એનાથી બચો. ઊંઘનો ભોગ આપીને મોંઘો પલંગ લાવવાની કોશિશ નહીં કરવી. ભૂખનો ભોગ આપીને મોંઘું ભોજન લાવવાની કોશિશ નહીં કરવી. સુખનો ભોગ આપીને ધન ભેગું કરવાની કોશિશ નહીં કરવી. કારણ કે આ બધું જીવવા માટે, જીવનના સહાયક છે. પણ જીવનનો ભોગ આપી કેવલ વસ્તુઓને ભેગી કરશો તો એકલા રહી જશો. જીવનમાં સાથે કાંઈ નહીં આવે. ગમે તેટલી વ્યવસ્થા, ગમે તેટલી ઓળખાણ. એક રાજા, એક વ્યક્તિ હતો, ને મને બધા ઓળખે, રાજાથી લઈને સિપાહી ને પ્રધાન બધા મારે જોડે ઓળખાણ. જે કામ કઈ પણ જરૂર પડે એના ગુરુને કાયમ કે કઈ પણ કામ પડે તો મને યાદ કરજો, કઈ પણ કામ પડે તો મને યાદ કરજો. ત્યારે ગુરુએ કહ્યું કે મારે જવાનો સમય થયો છે, આ નાનકડી ટાંકણી મારે બહુ કામ લાગે. આ નાનકડી સોઈ છે સીવવામાં, કંઈક કાંટો લાગી જાય તો કાઢવામાં, અને મારે હવે વૈકુંઠ જવાનો સમય થયો છે. એમ કર આટલી ઓળખાણ છે તો આ ટાંકણી વૈકુંઠ કે સ્વર્ગમાં મોકલાવી દેજે. ત્યારે કહ્યું કે આ તો ક્યાંથી થાય? તો કહ્યું કે તો પછી તારી ઓળખાણ શું કામ? કારણ કે સંસાર સુધી જ સીમિત છે. મારી અંતિમ યાત્રામાં જે સાથે ના આવવાનું હોય એ તો મારા જીવનનો બધું જ ભાર છે. મારે ભાર મળે, કારણ કે જેટલો ભાર વધારે એટલું ઓછું ચાલી શકવા. કારણ કે સૌથી નજીક પૃથ્વીના નર્ક છે, એટલે જેટલો ભાર વધારે હશે એટલું ઓછું ચાલી શકતો. ભાઈ નર્કથી આગળ સ્વર્ગ આવશે, સ્વર્ગથી આગળ અન્નલોક આવશે, અને છેક છેલ્લે વૈકુંઠ, એટલે કેટલું ચાલવાનું છે. ઓછો ભાર હોય વધારે ચાલી શકે, અને જેને ભાર વધારે હોય એની યાત્રા ઓછી થાય. કહ્યું હિરણ્યાક્ષનો વધ કર્યો. કોણે? વરાહ ભગવાન. વર અહ, વર એટલે દિવસ, શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આ હિરણ્યાક્ષ વૃત્તિ આપણા જીવનમાં મરે એ જ આપણા દિવસનો શ્રેષ્ઠ દિવસ. આ આસુરી વૃત્તિ સમા અસુર કોને કહેવાય? સ્વેષુ આત્મેષુ રમણાતિથી અસુરઃ. જે કેવલ પોતાનો જ વિચાર કરે છે એ આસુરી વૃત્તિ. કેવલ સિંગડા હોય ને લાંબા દાંત હોય એ જ અસુર ન હોય. જે પોતાના સિવાય બીજા કોઈનું ન વિચારે એ અસુર વૃત્તિ છે. આ અસુરી વૃત્તિ મરવી એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. એ સત્સંગ દ્વારા જાય, એ સેવા દ્વારા જાય, જે રીતે પણ જાય, દર્શન દ્વારા જાય, યાત્રા દ્વારા જાય, જેના થકી પણ જે દિવસે આપણા જીવનમાંથી આ અસુરી વૃત્તિ જતી રહેશે એ જ આપણા દિવસ, જીવનનો શ્રેષ્ઠતમ દિવસ. પૃથ્વીને દાડમાં ફસાવી બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે, ઋતુઓ બની છે, અનુકૂળ વાતાવરણ બન્યું છે, અને કહ્યું હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કર. વિસ્તાર કર્યા, ત્રણ પુત્રી થઈને બે પુત્ર થયા, દેહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ ત્રણ પુત્રી થઈ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ બે પુત્ર થયા.
દેવહૂતિના વિવાહ કરદમજી સાથે થયા. ખૂબ સેવા કરી દેવહૂતિની, પોતાના હાડકા ગળાવી દીધા. એવી પ્રતિજ્ઞા સાથે વિવાહ કર્યા હતા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ વિવાહ થતાની સાથે સમાધિમાં બેસી ગયા. સમાધિમાં બેઠા દેવહૂતિએ ખૂબ સેવા કરી. એક દિવસ જોયું કે મારી સેવા ખાતર આને શરીર ઓગાળી દીધું છે. અરે આના સુખનો તો મેં વિચાર કર્યો જ નહીં, પ્રભુ પણ મારા ઉપર કેમ પ્રસન્ન થશે? જેની જવાબદારી તમારા માથે છે એના સુખનો વિચાર એ તમારી જવાબદારીમાં આવે. એવા સ્વાર્થી પણ ન થઈ જવું કે જેથી બીજાના કોઈનો વિચાર જ આપણને ના આવે. હું જાઉં સરોવરમાં સ્નાન કરીને આવું. સ્નાન કરીને આવ્યા, સર્વાંગ સુંદર થયા, વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો છે, નવકન્યા થઈ અને દશમા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આજે પણ સિદ્ધપુર પાસે બિંદુ સરોવર છે. કરદમજીએ એવું તપ કર્યું હતું કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને એનાથી એ બિંદુ સરોવર બન્યું છે. આ એ સ્થાન છે જ્યાં કપિલ ભગવાનની કૃપાથી એમની માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ શ્રાદ્ધ અને તર્પણ આજે પણ સિદ્ધપુરમાં કરવામાં આવે. એ માતાના ઉદ્ધારનું સ્થાન છે. પિતૃઓનો ઉદ્ધાર ગયા પ્રયાગમાં આ બધા તર્પણ આદિ કરવાથી થાય છે, માતાનો ઉદ્ધાર આ બિંદુ સરોવરમાં વિધિ કરવાથી થાય. અહીંયા સુંદર સત્સંગ કપિલ ભગવાન અને માતા વચ્ચે થયો છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. વૈષ્ણવના લક્ષણ કેવા હોય, સાધુના લક્ષણ કેવા હોય, ભક્તિનું શું સ્વરૂપ છે એની ચર્ચા થઈ. તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ ચાર પ્રકારના ભક્તોની ચર્ચા કરી. જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્તો. જો આ ભાગવત ભગવાનની કૃપા જુઓ, વેર કરનારને પણ ભાગવત તો ભક્ત જ કહે. જેનું મન કોઈ પણ રીતે ભગવાનમાં ગયું એ ભગવાનનો ભક્ત છે. એટલે રાવણ, કંસ, શિશુપાલ જેને વેર ભાવે ભગવાનને ભજ્યા, ભલે વેર ભાવે પણ ભગવાનમાં મન તો જોડ્યું ને. ભાગવત કહે તારો ઉદ્ધાર થવા. ભગવાન ક્યારે પણ પાપીને પણ મારીને નરકમાં મોકલતા નથી. આપણે તો દરેક પાપીની કથામાં શું કહીએ, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો, ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, એને નરકમાં નથી નાખ્યો. આ તો ભગવાનની ભગવત્તા છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. ભગવાન ક્યારે પણ અંત સમયમાં જ્યારે જીવ શરણે આવ્યો હોય ત્યારે એનો હિસાબ કરવા બેસતા નથી. ભગવાન તો શરણાગત પર કૃપા કરનારા છે. આ જ ભાગવતના ભગવાનની કૃપા લુતા. અહીંયા તામસ ભક્ત, રાજસ જે સ્વાર્થ ભાવે આવ્યો હોય, કોઈ ને કોઈ સાંસારિક કામના લઈને આવ્યો હોય એ રાજસ ભક્ત છે. જે મુક્તિની ઈચ્છા લઈને આવ્યો હોય એ સાત્વિક ભક્ત છે. અને જે કેવલ ભગવાનના સુખનો વિચાર લઈને આવ્યો હોય એ નિર્ગુણ ભક્ત છે. દુનિયાના દરેક ભક્તો યા ભગવાન પાસે જનારા લોકો આજે ભગવાન પાસે શું માંગીશ એ વિચાર કરતા કરતા મંદિરે જાય. પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હોય ને, આજે પ્રભુને શું આપીશ એ વિચાર કરતા કરતા હવેલીએ જતા હોય. એ વિચાર સાથે ઠાકોરજીને જગાડતા હોય છે. આજે પ્રભુને શું આરોગાવીશ, આજે પ્રભુને શું ધરાવી. પ્રભુને આપવાનો વિચાર એ ભક્તને ભગવાન કરતા મોટો કરી દે. પ્રભુ એ ભક્તને આધીન થઈ જાય છે જે ભગવાનને આપવાની કામના સાથે ભગવાન પાસે જાય. સાધારણ ભક્તો ભગવાનને આધીન છે, પણ પુષ્ટિ ભક્તોને આધીન ભગવાન થઈ ગયા. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેટલા પ્રસંગ તમને એવા જોવા મળશે. દુનિયામાં એવી ઘણી ઘટનાઓ છે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહેતો હોય. પણ 84-252 માં તો એવી વાર્તા છે જ્યાં ભગવાન ભક્ત વગર નથી રહેતો. એટલે માજીનો પ્રસંગ આવે ને કે ઠાકોરજી એક એક ક્ષણ પણ એને ઘરની બહાર ન જવા. અરે શાકભાજી વેચનારી આવે ને લેવા બહાર જાય તોય પુકાર કરે, અરે મૈયા વાપસ આજા, કે લાલન મને કઈ ખરીદવા તો બહાર જવા દો, નહીં તો આપના માટે સામગ્રી ક્યાંથી લાવી. ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ઠાકોરજી આ જે નિર્ગુણ ભક્તો છે એને ત્યાં આનંદમાં બિરાજતા હોય. વાર્તામાં પ્રસંગ આવે ને કે પેલા ગામવાળાઓએ ફરિયાદ કરી ગુસાઈજીને, આપ કેવાના માથે લાલન પધરાવી દીધા, ન આચાર વિચાર અપરસ કાંઈ જાણતા નથી એ માજી, અને એના ઘરે ઠાકોરજી પધરાવી દીધા. આપ જઈને એને થોડુંક તો સમજાવો કે આ રીતે આચાર વિચાર બધા પાળવા તો જ ઠાકોરજી પધરાવાય. ગુસાઈજીને જો ઠીક છે આજે સમજાવવા જઈશ. માજીના ઘરે ગયા, માજી બહાર બેઠા હતા, એક ઓરડાનું ઝૂંપડું લાલન બિરાજે સેવામાં, અને ગુસાઈજીને થયું કે એને સમજાવું. એટલામાં થોડો દરવાજો ખુલ્લો હતો,
માજીને પૂછ્યું શું સમય છે? ઠાકોરજીને રાજભોગમાં બાજરીનો રોટલો ધરીને બહાર આવી છે. ગુસાઈજી જ્યાં તિરાડમાંથી જોયું તો એ બાલકૃષ્ણલાલ બે હાથથી રોટલો પકડી અને દાંતથી તોડી રહ્યા. ગુસાઈજી કે જેના ઘરે લાલન આનંદમાં માણતા હોય એને હું શું સમજાવવાનો? બાધનંબા હરિત છે, અરે પ્રભુ જે આનંદમાં બિરાજતા હોય મારે પછી એને શું આચાર વિચાર સમજાવવાનો? આવા ભગવદીઓની વાર્તા આવે, કેવા કેવા જીવોની કથા, જ્યાં પ્રભુ ગમે તેવા સંકટો અને વિપરીતતાની વચ્ચે પણ પ્રસન્નતા મારે છે. આ નિર્ગુણ ભક્તોની તાકાત છે. કપિલ ભગવાન એવી કૃપા કરી માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો છે. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ સર્ગ એ જ વિસર્ગ છે. 31 અધ્યાયમાં વિસર્ગ લીલાનું વર્ણન કર્યું ચોથા સ્કંદનું. ચાર પ્રકરણ બતાવ્યા મહાપ્રભુજી, ધર્મ અર્થ કામ અને મોક્ષ, જે ચતુર્વિધ પુરુષાર્થ મનુષ્યના છે. દરેક વ્યક્તિએ આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરવા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. દરેક માટે સંન્યાસ નથી. ઘણા લોકોને એમ લાગે કે ધર્મ એટલે છેલ્લે સંન્યાસ લઈને મોક્ષ માર્ગે જતા રહેવા, પણ એના ચારે આશ્રમ, ચારે પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ, દરેકે ધર્મ સિદ્ધ કરવાનો. શાસ્ત્રોમાં જે ધર્મના વિધાનો બતાવવામાં આવ્યા છે એ દરેકે કરવા જોઈએ. અને દુનિયા ધર્મથી જ ચાલે છે, અધર્મથી થોડી ચાલે. દુનિયામાં દરેક વ્યક્તિ અધર્મ કરવા લાગી જાય તો દુનિયા ચાલી ન શકે. ધર્મથી ચાલી રહી, દરેકને ધર્મની ઈચ્છા. બધા આગળ ખોટું બોલતો હોય એ પણ ઈચ્છે મારી સામે તો સાચું જ બોલવું જોઈએ. બધાને છેતરતો હોય એને પણ જોબમાં કોઈ માણસ રાખવા હોય તો કે કોઈ ઈમાનદાર માણસ હોય ને એને ગોતી લાવ, ઈમાનદારી જ જોઈએ. બધા આગળ ગુસ્સો કરતો હોય એને સામેવાળો તો શાંત જ જોઈએ. અધર્મ કરનારને પણ ઈચ્છા તો ધર્મની જ છે, કોઈ અધર્મની ઈચ્છા નથી રાખતી. અર્થ દરેકને સુખના સાધનો જોઈએ. કામ દરેકના જીવનમાં વિવિધ કામનાઓ છે. અને મોક્ષ આ બધું મેળવ્યા પછી મુક્તિની ઈચ્છા પણ દરેકની અંદર રહે છે. તો આ ચારે પુરુષાર્થ સહજ છે, દરેકના જીવનની આકાંક્ષા છે. એટલા માટે તમે જે ગૃહસ્થ ધર્મમાં જીવી રહ્યા છો, કારણ કે બહુ સંન્યાસીઓના મુખે સાંભળી લીધું એટલે આપણને એમ થાય આ ધન કમાવવું, આ ઘર સાચવવું, આ બાળકોને ભણાવવા, જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, આ ધર્મ છે. ગૃહસ્થીનો આ જ ધર્મ છે. પણ આપણા મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આ બધું જે રીતે જીવો છો ને પાપ છે. અરે ના, સંન્યાસના ધર્મો જુદા હોય. તમે જ્યારે વૈરાગ્ય ધારણ કરો, સંન્યાસ ધારણ કરો, ત્યારે સંન્યાસીના ધર્મ. તમે ગૃહસ્થમાં રહો છો તો ગૃહસ્થીના ધર્મ. એટલે ગૃહસ્થીના જે ધર્મો તમે નિભાવો છો એ તમારો ધર્મ જ છે. અર્થ સુખના સાધનો, કામનાઓ. કામનાઓ જ જીવનનું બળ હોય છે. કામનાઓ સમાપ્ત થઈ જાય તો માણસને જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય. અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. 13 કન્યાઓ ધર્મ યજ્ઞને પરણાવી, ધર્મને પરણાવી 13 કન્યાઓ. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી, 15મી કન્યા સ્વધા પિતૃને પરણાવી અને 16મી કન્યા સતી એના વિવાહ મહાદેવજી સાથે કર્યા. મહાદેવજી સાથે વેર બંધાઈ ગયું દક્ષને, અને સસુર અને જમાઈને વેર બંધાય તો આવી બંને કન્યા, અને પાછા મોટું પદ મળી ગયું, સત્તા મળી ગઈ. જો ઘણીવાર મળેલા ગુણ, પદો, પ્રતિષ્ઠા એ જ માણસના પતનનું કારણ બની જતું હોય. એટલા માટે જીવનમાં જ્યારે પણ સફળતા મળે ત્યારે વધારે સાવધાન રહે. ક્યારે પણ દુર્ગુણોનો અહંકાર હોતો નથી, સદગુણોના જ અહમ આવે. ક્યારે કોઈ વ્યક્તિ તમને એવું જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, કોઈને ક્રોધ માટે અહંકાર થાય, જો મારા જેવો લોભ કોઈ ના કરી શકે, મારા જેવી ઈર્ષા કોઈને ના થાય, ક્યારે દુર્ગુણોનો અહંકાર કોઈને થાય? પણ હા, મારા જેવા પાઠ કોઈને ના આવડે એનું થાય, મારા જેવા કીર્તન કોઈને ના આવડે એનું થાય, મારા જેવો ઉદાર કોઈ નહીં હો, દાતા કોઈ નહીં એનું થાય. એટલે સદગુણ અને સત્કર્મો જે કરે છે ને, સાવધાન એને જ રહેવાનું. જેની અંદર કોઈ ગુણ જ નથી એને એની પતનની સંભાવના ઘણી વાર ઓછી થઈ જાય, કારણ કે અહંકાર આવતો નથી. દુર્ગુણ વાળો વ્યક્તિ ઘણી વાર અહંકારથી બચી જાય, અને સદગુણ વાળો વ્યક્તિ એક અહંકારને કારણે પડી જાય. એટલે આ અહંકારથી હંમેશા બચ. એટલે ઘણી વાર લોકો અમને કે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું, અમે પાઠ કરીએ, સેવા કરીએ, આ બધું સાચવીએ, પાળીએ, તોય બધા અમને ટોકતા હોય.
એ પેલો કહેતો કે એક છોકરો પપ્પા પાસે આવ્યો ને કહ્યું કે મારે ધંધામાં લાગી જવું, જવેરાતનો ધંધો. પપ્પાએ કહ્યું ઠીક છે, આ હીરા લઈ અને બાજુના ગામમાં આપી આવ. અને સ્ટેશને છોડવા આવ્યા પપ્પા ટ્રેનમાં બેસાડવા છોકરાને. પહેલી વાર જતો હતો ધંધામાં અને બેસાડ્યો સીટ ઉપર, કહું જો સાચવજો, આ જાય બાથરૂમ તો આ સાચવીને જજે, સાથે લઈને જજે, તકિયા નીચે રાખીને જજે, જોતો રહેજો, હાથ લગાવતો રહેજે, હીરા છે. 100 વાર એને ટોકી દીધો. દીકરો એ કંટાળી ગયો. પપ્પા જો સામે આવેલા છોકરાઓ બેઠા છે, કોઈ ના પપ્પા એને ટોકે છે અને તમે મને 100 વાર વળી દીધો, આ શા માટે આવું કરો છો? પપ્પા કે એ લોકો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે, એટલા માટે તને કેવું પડે. જે દુનિયામાં ફરવા જ આવ્યા છે એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેની અંદર ભાવનો હીરો ભગવાને આપ્યો છે એને સાચવવા માટે કહેવું પડે છે. જય કે તમને ભગવાને જે ભાવરૂપી રત્નો આપ્યા છે એ કોઈ ચોરી ન જાય, એટલા માટે સાવધાન રહે, એને સાચવતા રહે. અને જેની પાસે કાંઈ જ નથી એને કાંઈ કહેવાની જરૂર નથી, એ તો પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ, એની તો આ યાત્રા ચાલતી જ રહેવાની. પણ જેને આ જન્મમાં તરી જવું છે એને સાવધાન રહેવું પડે. અહીંયા દક્ષ ને મહાદેવજી સાથે વેર બંધાય. જો વૈષ્ણવ જોડે જ્યારે પણ વેર બંધાય ને ત્યારે ભગવાન નારાજ થાય. વૈષ્ણવાનામ યથા શંભુ એમ કહું, વૈષ્ણવ મહાદેવજી જેવો કોઈ વૈષ્ણવ નથી. અહીંયા વેર બંધાયું. દક્ષ કહ્યું કે હવે આજ પછી યજ્ઞમાં ભાગ કાઢી નાખ, અપરાધ કઈ ને તો મહાદેવજીનો. દક્ષ આવ્યા અને બ્રહ્માજી અને મહાદેવજી ઉભા ન થયા. બ્રહ્માજી મોટા છે એટલા માટે, અને મહાદેવજી ભગવાનના ધ્યાનમાં હતા. જે ભક્તિ કરતો હોય એની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડો. જે પ્રભુનું નામ લેતો હોય, સેવા કરતો હોય, પાઠ કરતો હોય, બને તો કોશિશ કરજો કે તમારા લૌકિક કાર્યને કારણે એની સેવા ખંડિત ન થાય, એની સેવા ને ભક્તિમાં વિક્ષેપ ન પડે. કદાચ તમે મોડા ઉઠ્યા અને બહેન માળા ફેરવી રહ્યા છે એ દિવસે ચા જાતે બનાવી લેજો. પણ એને માળા મૂકીને ચા બનાવવા જવું પડે, કમથી કમ આટલું તો તપ કરીએ કે થોડી વાર બેસી જઈએ, થોડી વાર એને વિક્ષેપ ન પાડીએ, એને થોડી વાર સેવામાં કોઈ પણ વિચલિત એનું મન ન થાય પ્રભુમાંથી એનો પ્રયાસ કરજો. સેવા કરી ન શકો પણ જે કરી રહ્યા છે એને સહાયક થઈ જાઓ ને, એ પણ તમારી સેવા જ છે. સેવા કરતા હોય ને પ્રતિબંધ રૂપ ન થઈએ, એ પણ સેવા જ છે. કમથી કમ આટલું એક રિસ્પેક્ટ સેવા માટે. ઘણી વાર વ્યક્તિ માટે આપણને આદર ન હોય, પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ કામ માટે તો આદર હોય ને. હમણાં એ પ્રભુની સેવામાં છે, હમણાં એ પ્રભુનું નામ લઈ રહ્યા છે, હમણાં એ પ્રભુની ભક્તિ કરી રહ્યા છે, એ એ વાતનો આદર રાખીને પણ આપણે ઘણી વાર ભલે આપણા લૌકિક કાર્યને થોડાક મોડા કરી દેવા, પણ જેમ આપણે ત્યાં આટલા ભંગને અપરાધ કહ્યા, નિંદ્રા ભંગ, કોઈ સૂતું હોય એને એકદમથી નથી ઉઠાડતા આપણે, કંઈક અવાજ કરીએ કે એને પગ દબાવીએ કે કંઈક ધીમે રહીને એની આંખ ખુલે એવો પ્રયાસ કરે, ઊભો થાય એમ કરીને સીધા કોઈની નિંદ્રા ભંગ, એ અપરાધ કહેવો. હા પણ પછી 12 વાગ્યા હોય ને તોય સૂતા હોય, પછી તો આમ જ કરવા પડે, એનો સમય હોય દરેક વસ્તુ. ભોજન ભંગ, કોઈ ભોજન કરતું હોય તો કોઈ વાત જો થોડી ટાળી શકાતી હોય તો એ એ ભોજન અધૂરું મૂકીને ઊભો થાય એવા સંજોગ ન બને એનો પ્રયાસ કરવો જોઈએ. જયારે બહુ જ પેલું ના હોય એમ થાય કે આ ભોજન કરી લે પછી, પણ બહેનોને થાય કે હમણાં જ હાથમાં આવ્યા છે પછી તો ઊભા નથી રહેવાના, એટલે જમતા ટાઈમે જ બધું ઠાળવી દે, અંગે એમ તો સામે બેસવાના નથી. બને તો કોશિશ, હા વાત કરે એનો વાંધો નહીં, પણ એને ભોજન મૂકીને ઊભા થવું પડે એવા કોઈના સંજોગ નહીં એને દોષ કરે. એકાંત ભંગ, કોઈ એકાંતમાં કોઈ ચિંતન કરી રહ્યું છે તો ત્યાં પણ કંઈક થોડુંક અવાજ કરી, સાંકળ કકડાવી, પણ એકદમથી એનો એકાંત ભંગ થાય એનો પ્રયાસ. એમ ભજન ભંગ, એ પણ અપરાધ. કોઈ ભક્તિમાં છે, કોઈ સેવામાં છે, કોઈ માળા કરી રહ્યું છે, કોઈ પાઠ, એને અડધી મૂકીને ઊભા ન થવું પડે એનો પ્રયાસ કરે. અહીંયા મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. દક્ષને થયું કે અરે મારા માનમાં ઊભાય ન થયા, મારા જમાઈ થઈને આજ પછી યજ્ઞમાં એમનો ભાગ બંધ કરાવી દઈશ, પહેલો યજ્ઞ હું કરીશ. અને વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, અધાને બોલાવ્યા પણ દીકરીને જમાઈને આમંત્રણ ન કર્યું. નારદજી આવ્યા ને કહેવા લાગ્યા, અરે તમારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, તમે નથી જવાના? પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું હોય,
દીકરીઓથી જ પ્રસંગોની શોભા હોય, તમે નથી જવાનું? અરે અમને આમંત્રણ નથી મહાદેવજી, અરે આટલી જગ્યામાં આમંત્રણ થોડી હોય, ગુરુને ત્યાં, સુરદને ત્યાં, પિતાને ત્યાં, ત્યાં તો પહોંચી જ જવાનો સમાચાર મળે, ત્યાં કોઈ આમંત્રણની રાહ જોવાય? એમ જ ભગવત કથામાં પણ આમંત્રણની રાહ ન જોવાય, સમાચાર મળે કે કથા થવાની છે, પહોંચી જ જવું. હવે જેના લગ્ન હોય એ પોતે તમને કહી જાય કે મારે ત્યાં આવજો, પછી તમે કંકોત્રીની રાહ જુઓ? વરરાજા પોતે કહી ગયો હોય એમ શ્રીનાથજી બાવા ઊંચો હાથ કરી તમને બોલાવતો હોય કે આવ 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 આવ, પછી કઈ કંકોત્રીની રાહ જોવાની? ઉક્ષિપ્ત હસ્તઃ પુરુષો એક તારો હાથ ઊંચો શ્રીનાથ સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો ભગવત કથા હોય એમાં તો લાભ લઈ જ લેવાનો. જો આ કથા અહીંયા લાભ મળી રહ્યો છે, પાછો 4 ડિસેમ્બરે આપણે રાજુભાઈના દ્વારા રિવર ફ્રન્ટ ઉપર ભાગવત કથા પાછી થશે, સૂચના મળે એટલે પહોંચી જ જવાનું. અને વચમાં બી જ્યાં 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 અવસર ભગવત કથાના જ્યાં જ્યાં મોકા મળે એ તક ઝડપી જ લેવા. અહીંયા થયું કે પહોંચી જ જવાનું, એમાં આમંત્રણની થોડી રાહ હોય. મહાદેવજીએ ના પાડી, સતી આગ્રહ કર્યો, નંદીને સાથે મોકલ્યા અને સતી મહારાની ગયા ને ભયંકર અપમાન જેવું લાગ્યું. માતાએ જોયું નહીં, પિતાએ મુખ નીચું કરી દીધું અને યોગાગ્નિ પ્રગટ કરાવીને ભળભળ ભળભળ સતી મહારાની બળવા લાગ્યા. દોડતા ગયા, નંદી સમાચાર આપ્યા, વીરભદ્રને પ્રગટ કર્યો મહાદેવજીએ, આખા યજ્ઞનો વિધ્વંસ કરી. કારણ કે વૈષ્ણવના વિરોધથી જે કાર્ય થતું હોય, જે કાર્યમાં વૈષ્ણવનું અપમાન થાય, ત્યાં ઠાકોરજીને ક્યારે આનંદ થતો? પ્રભુની પ્રસન્નતા વૈષ્ણવની પ્રસન્નતામાં. આપણા પ્રસંગમાં જ્યારે વૈષ્ણવ આનંદ કરતા કરતા પાછા જતા હોય ને, ત્યારે માનજો કે આપણો પ્રસંગ ઠાકોરજીએ સ્વીકારી લીધો. પ્રભુને આપણા ઉત્સવમાં ખૂબ આનંદ આવ્યો છે, એનું પ્રમાણ શું? કે વૈષ્ણવના હસતા ચહેરા, વૈષ્ણવના ખીલેલા ચહેરા. આપણે તો એમ કહેવાય ને કે આજે ઠાકોરજી આરોગ્યા, એનું પ્રમાણ શું? તો કે ભોજન કરવા બેઠા હોય ત્યારે અચાનક વૈષ્ણવ પ્રસાદ લેવા આવી જાય અને એને પ્રસાદ લેવડાવો, ત્યારે માનજો આજે ઠાકોરજી ખૂબ આનંદથી રાજભોગ આરોગ્યા. આજ એનું પ્રમાણ છે. વૈષ્ણવ પ્રસન્નતાએ ઠાકોરજી પ્રસન્ન થતા હોય છે. શિરચ્છેદ કરી દીધું દક્ષનું, બકરાનું મોઢું લગાડ્યું દક્ષને, અને આમ આખો દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો છે. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે રાણી સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ, જન્મ લેનારો દરેક બાળક ઉત્તાનપાદ હોય, જેના પગ ઉપર અને મસ્તક નીચે. જન્મ લે એટલે બે રાણી સામે આવે, સુરુચિ અને સુનીતિ. એક ઈચ્છાઓનો માર્ગ, રુચિનો માર્ગ, એક નીતિનો માર્ગ. રુચિ બધાને પ્રિય હોય છે ને નીતિ બધાને અમાનીતિ હોય. રાજાને એમ જ છે, બંનેને એક એક પુત્ર છે. નીતિવાળો ધ્રુવનો વિચાર, શાશ્વતતાનો વિચાર કરે, પુત્ર છે ધ્રુવ, અને રુચિવાળો ઉત્તમતાનો વિચાર, હજી સારું શું, હજી લેટેસ્ટ શું, હજી નવું શું. એટલે પુત્ર છે ઉત્તમ, બંને રમી રહ્યા હતા બાળકો, અને ઉત્તમ ધીમે રહીને પિતાના ખોળામાં આવીને બેસી ગયો. આ દ્રશ્ય જોયું ધ્રુવે, એને થયું હું પણ બેસું. જ્યાં બેસવા જાય, સુર રુચિ દોડતી આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો ધ્રુવને, કહ્યું જો પિતાના ગોદમાં બેસવું છે તો જા વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કે તો માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસ. ધ્રુવને ખૂબ આઘાત લાગ્યો, રડતો રડતો પોતાની માં પાસે આવ્યો, બધું જ વૃત્તાંત સંભળાવ્યું. માએ કહ્યું બેટા, આજ સુધી જે વાત મેં તને નથી કહી એ વાત તારી સુરુચિ માએ કહી છે, એ તો તારી ગુરુ છે. આજ સુધી મેં તને એમ નથી કહ્યું કે જા ભગવાનને પ્રસન્ન કર. બેટા, એવા ખોળાની રાહ ન જોઈશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે, અને એ તો પરમ પિતાની ગોદ છે. ધ્રુવજી નીકળ્યા છે ઘરે છોડીને, નક્કી કર્યું બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું. નારદજીને આશ્ચર્ય થયું, ક્યાંક આવેશમાં આવીને ઘર છોડીને તો નથી જતો ને? ડરાવ્યા ધ્રુવજીને, અરે ત્યાં તો ભયંકર પશુ હશે, મારી નાખશે, ખાઈ જશે. હવે કોઈ ભય નથી, હવે પામવા છે તો પરમાત્માને પામવા છે, હવે મારું મન ડગશે નહીં. જ્યારે દ્રઢતા જોઈ ત્યારે નારદજી દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી, કહ્યું કે આ મંત્ર જપતો જપતો જા, વ્રજ સુંદર રડિયામણું સ્થાન છે, યમુનાજીનો પરમ પાવન તટ છે, અને ત્યાં મધુવન નામનું વન છે, ત્યાં જઈને તપ કરજે, પરમાત્મા પ્રસન્ન થશે. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, અને ધ્રુવજી ચાલ્યા.
ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय प्रभु वासुदेवाय प्रभु कृष्णचंद्रराय, वासुदेवाय प्रभु नंदनंदनाय, वासुदेवाय प्रभु नंदनंदनाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। आव्या छे मधुवन मां तप करियो छे, अन्न जल नो त्याग करी दीधो, केवल यमुना जलना पान करी अने ध्रुव जी भगवत नाम लेता लेता तप करी रहा छे। महाप्रभु जी एटले संकेत कर्यो, ध्रुव पराशरा अभिष्ट दे। यमुनाष्टक में महाप्रभु जी ने कहा, ध्रुव जी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी, ध्रुव जी तप द्वारा भगवान ने मेलव्या। महाप्रभु जी केवल तप द्वारा नहीं, यमुना जी ने कृपा द्वारा मेलव्या। ये अभिष्ट फल तो यमुना जी आप्यो, मगर तप करनारा तो हजारों लोगों छे, अनेक लोगो तप करे, हजारों वर्ष तप करे, छताय भगवान मळता नहीं। पण यमुना पान कर्या तो मुकुंद नदी वर्धिनी, परमात्मामां प्रेम प्रगटावनारी यमुना जी छे। अने ए यमुना जी नी कृपा थकी प्रेम के फंद ते गहीजू राखे, तुम जहां पठावत तहां बनावत। 41 पद मां कह्युं ने, प्रेम ना फंदी यमुना जी ए गही राख्या छे, અને જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી આવે। અને યમુનાજી એ કહ્યું, પ્રભુ જલ્દીથી દોડીને જાઓ, આપનો ભક્ત આપની પ્રતીક્ષા કરી રહ્યો છે। ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પરમાત્મા ધ્યાનમાં આવ્યા, ધ્રુવજીના ચિત્તમાં આનંદ આનંદ થવા લાગ્યો, અને ક્ષણમાં તો અંતર ધ્યાન થઈ ગયા। વિવળ બનેલા ધ્રુવજીએ જ્યાં નેત્ર ખોલ્યા, ત્યાં ધ્યાનમાં આવેલા પરમાત્મા સામા ઉભેલા દેખાયા। હૃદય ભરાઈ આવ્યું, નેત્રો ગદગદિત થઈ ગયા, બોલવા માંગે પણ ધ્રુવજીની વાચા ફૂટતી નથી। અને ત્યારે પરમાત્માના ચતુર્ભુજ પરમાત્માના હાથમાં રહેલો શંખ ભગવાને ધ્રુવના ગાલમાં લગાડ્યો અને વાણી ફૂટી, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમી માં પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધરસ્વ ધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ। પ્રભુ અમે આપના ગુણગાન નથી કરતા, આપ જ વાણી રૂપે બોલાવડાવો, અમે આપના દર્શન નથી કરતા, જોવાની તાકાત અને શક્તિ તો આપ જ, અમે દોડી દોડીને સેવા નથી કરતા, આ દોડાવવાની શક્તિ પણ આપની જ છે। એટલે જ પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય, ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે, હું સેવા કરું છું એમ નથી કહેતા, હા પ્રભુ કૃપા કરીને સેવા અંગીકાર કરે, પ્રભુ લે છે અમારી સેવા। પ્રભુ ન ઈચ્છે ને તો એક મણકો ફરી ન શકે, પ્રભુ ન ઈચ્છે ને તો એક ડગલું ઉઠી ન શકે, પ્રભુ ન ઈચ્છે તો જીભ બોલી ન શકે, પ્રભુ ન ઈચ્છે તો કથાનો એક શબ્દ પણ કાનમાં પહોંચી ના શકે। કહેતા ને આમ ઘણા સાહિત્યકારો કહે ને કે એકને ભાગવત કથા થતી હતી ને શોભાયાત્રા ચાલતી હતી, અને શોભાયાત્રામાં માથે પોથી લીધેલી મુખ્ય મનોરથિ, અને પેલા બોમ્બ ફોડ્યો ને એવો ફોડ્યો કે કાન બંધ થઈ ગયા, સંભળાય જ નહીં, પેલું આમ ઘસે 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 બંધ, 7 દિવસ કથા રહી, એમને એમ બેઠો રહ્યો। 7મા દિવસે પાછી પોથી યાત્રા નીકળી, પેલા બોમ્બ ફોડ્યો ત્યારે ખુલ્યા। કથા પણ ભાગ્યમાં હોય તો જ શ્રવણ કરવા મળે, બાકી આપણે એમ કહીએ હું વ્યવસ્થા કરું સાંભળું, તો આવી વ્યવસ્થાથી કથા નો શ્રવણ થાય, એ તો ભગવદ ઈચ્છાથી થાય। સુખદેવજીની કથામાં આપણે સાંભળીએ છીએ ને કે 3 તાળી પાડીને સ્થાન નિર્જન બન્યું, પણ ઈંડું રહી ગયું ને એમાંથી સુખ પ્રગટ થયા, અને પહેલો શબ્દ કથાનો ભાગવતનો પડ્યો। મનમાં વિચાર કરે સુખદેવજી, લોકો જીવનના અંત સમયમાં સાંભળે, અને મેં તો જીવનની પહેલી જન્મતાની સાથે જીવનની પહેલી ક્ષણમાં કથા મને મળી, પહેલો શબ્દ કથાનો મારા કાનમાં પડ્યો, મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હતો? જન્મતાની સાથે મુક્તિ છે, મરણની સાથે મુક્તિ નથી સુખદેવજીની, જીવનની સાથે મુક્તિ છે, કારણ કે કથાનો શબ્દ પહેલો પડે, આ ભગવત કથાનો પ્રભાવ, ભગવાનની આ દિવ્ય કથા, એની કૃપા સિવાય શ્રવણ કરવાનો લાભ લઈ શકાતો નથી। દરેક વસ્તુમાં વ્યવસ્થા કે કેવલ આપણે ગોઠવી દીધું એટલે થઈ ગયું એવું નથી હોતું,
એની ઈચ્છા હતી એટલે ગોઠવાય. અહીંયા ભગવત કથા કહ્યું કે પ્રભુ આપ કૃપા કરો તો અમે સેવા કરીએ. સ્તુતિ કરતા કરતા ધ્રુવજીએ કહ્યું, મને કોઈ ભગવદીનો સંગ આપજો, જેના સંગથી આપને સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. કૃપા કરી છે પ્રભુએ, ધ્રુવ લોક આપ્યો છે. ધ્રુવજી પર કૃપા થઈ. આગળ અનેકવિધ કથાઓ આવી. જ્યારે ધ્રુવજી તપ કરવા ગયા, ગંગાજી અવાજ કરીને વહેતા હતા અને ત્યાંથી શાંત થઈને વહ્યા. મૃત્યુના માથે પગ મૂકીને ધ્રુવલોક પ્રાપ્ત થયું છે. ધ્રુવજીના અંગ થયા, અંગના વેન થયા, વેન બહુ નાસ્તિક થયા. પ્રજા એમને માર્યા, બાહુનું મંથન કર્યું અને એમાંથી બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય. કહેવાય છે કે પૃથ્વી શબ્દ પૃથુ રાજા પરથી આવે, કારણ કે આ સમસ્ત માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ રાજાએ કર્યું. ગમે ત્યાં રહેતા હતા એમને નગર રચના, ગામની રચના એમને બનાવી. ખેતી કેમ કરવી, અનાજ કેમ પકવવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખદાનોમાંથી ખનીજો કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. આખી માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય પૃથુ રાજાને જાય. શ્રેષ્ઠ રાજા થયા, સમય થયો, રાજપાટ ત્યાગી અને વનમાં જઈને તપ કર્યું છે. તપ કરીને પ્રભુ પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું તો કહ્યું, મને 10,000 કાન આપો. આપની કથા એવી અનંત છે કે આ બે કાનથી સાંભળું છું તો તૃપ્તિ થતી નથી. મારા રૂવાણે રૂવાણે કર્ણેન્દ્રિયો લાગી જાય જેથી આપની કથાના હું રસપાન કરી શકું. એમ પણ જયારે દર્શન કરતા હોઈએ ને ઠાકોરજીના, તેવો ભાવ રાખો, મારા રોમ રોમમાં આંખો લાગી જાય તો શ્રીજીના દર્શન કરવાનો કેવો આનંદ આવે. એવો તાપ ભાવ કરો. કથા સાંભળો ત્યારે એમ કરું કે મારું રૂવાડે રૂવાડે કાન ઉગી જાય તો પ્રભુની કથા સાંભળવાનો કેવો આનંદ આવે. પ્રભુના ગુણગાન કરતા હો ત્યારે એવો ભાવ કરો, મારો રોમ રોમમાં જીવવા લાગી જાય તો પ્રભુના ગુણગાન. તો કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, ગુણ અપાર મુખ એક કહાલો બરની. કારણ કે આપના ગુણો તો અનંત છે અને જીવવા એક છે. એક ચમચીથી આખો મહાસાગર ઉલેચવાની વાત આવે તો કેમ કરીને ઉલેચી શકાય, એમ આપ તો ગુણોના સાગર છો અને મારી પાસે એક જીવવા છે, કેમ આપના ગુણગાન કરી શકું. હું અસમર્થ છું, આપ સર્વ સમર્થ છો. આમ પૃથુ રાજાએ યાચના કરી છે. આગળ પ્રચેતાખ્યાન પુરંજનાખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ એ મહાપ્રભુજી કહે. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભિરાના રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. આ જૈનોના આદિનાથ છે, આદિ તીર્થંકર છે. સુંદર ઉપદેશ કર્યો છે પોતાના પુત્રો. દાવાનળમાં ઉદ્ધાર થયો. કહ્યું પોતાના પુત્રોને ભેગા કરીને કે બેટા, ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. ભક્તિ કરવા માટે એક જ યોનિ મળી છે, એ છે આ માનવ દેહ. અને આ વારે ઘડીએ નહીં મળે, આ એક મોકો છે, એક અવસર. બાકી બધામાં તો કરેલા કર્મો ભોગવવાના, એટલે ભોગ યોનિ કહેવાય. એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે, પુણ્ય સંચય થઈ શકે છે, મુક્તિનો માર્ગ આનાથી ઉદ્ઘાટિત થઈ શકે. બાકી બધા દેહ છે, જીભ બધા પાસે છે, પોપટ પણ રામ બોલે છે, પણ એ રામના કાન સુધી પહોંચતું નથી. માણસને એવી જીભ મળી છે કે રામ બોલે ને તો રામ સાંભળે, કૃષ્ણ બોલે તો કૃષ્ણ સાંભળે, એવી જીવવા મળી. કાન બધાને મળે, કોઈ પક્ષી ઉડતું ઉડતું અહીંયા આવીને બેસી જાય તો એના કાનમાં શબ્દો પડી શકે, પણ એનાથી એના પર કૃપા નથી થતી, એનો ઉદ્ધાર નથી થતો. માણસ પાસે એવા કાન છે કે કેવલ કાનથી કથા સાંભળે ને તો જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. અરે વિચાર કરો ને, માનવ યોનિ સિવાય એવી કઈ યોનિ કે જેથી તમે આ હોલમાં બેસી શકત. અત્યારે તમે આ હોલમાં બેઠા છો એનું એક મુખ્ય કારણ બતાવું, કારણ કે તમે માણસ છો એટલા માટે. અરે ગાય પણ હોત ને તો હિયો હિયો કરીને લોકો બહાર કાઢી નાખે. ચલો તમે ગાયને ઉત્તમ યોનિ માનો છો, ગાય પણ બન્યા હોત તો તમને અહીંયા કોઈ હોલમાં આવા દે? માણસ સિવાય તમે શું હોત તો તમે અહીંયા આવી શકો? કોઈ
કોઈ ઘૂસવાની વ્યવસ્થા, આપણે તો બારી બાબતમાં કોઈ પક્ષી ઘૂસી ના જાય, કોઈ જીવ જંતુ ના આવી જાય, એના માટે જાળી નાખી રાખી. માણસ છો એટલે અહીંયા છો. અને એક વસ્તુ યાદ રાખજો, આ માનવ દેહ વારે ઘડીએ મળે એવા ખોટા ભરોસે રહેતા નહીં. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. કોણ જાણે આપણે કયા કર્મોથી માનવ છે, કોના આશીર્વાદથી માનવ થયા, અને એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો. જુઓ ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે, તમને એવા ઘરમાં જન્મ મળે જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હોય, તો માનજો ગયા જન્મમાં તમે અખૂટ પુણ્યો કર્યા છે, જેથી વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો. સુચિનામ શ્રીમતામ ગેહે ભગવાનના વચન છે કે એવા કુળમાં હું એને જન્મ આપું છું, એવા ઘરમાં એને જન્મ મૂકું છું જ્યાં એને ભક્તિ કરવાની બધી જ સુવિધા હોય. તમે ભાગ્યશાળી છો, તમે હાથમાં માળા લઈને ઘરમાં બેસવાના, કોઈ ઘરમાં એવું ખરું કે તમને રોકે. તમને એમ થાય કે યુવાન કોઈ છોકરો એમ કે મમ્મી આજે ઠાકોરજીનો શ્રીંગાર હું કરીશ, આ ઠાકોરજીને હું ભોગ ધરીશ, એ લોકો રાજી થશે કે નારાજ થશે? અરે હા ચાલ તને બધું બનાવી આપું તું ધર. કેવી અનુકૂળતા, કેવી સુવિધા. માનજો કે તમે ગયા જન્મમાં ખૂબ પુણ્યો કર્યા છે, જેથી એવા ઘરમાં છો જ્યાં ભક્તિ કરતા તમને કોઈ રોકતું નથી, ઉલટાના સાથ. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, લઈ જાય પ્રેમથી તને, લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, સંગાત ગુરુ સંગાત ગુરુ નો ફરીને ગુરુ બનીને આપણી સન્મુખ ભાગ્યશાળી છે, મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળ્યા છે. કોણ જાણે ફરી કયા જન્મમાં આવું સૌભાગ્ય મળશે. માનવ દેહ વૈષ્ણવના કુળમાં જન્મ, ઘરે ભગવત સેવા, અને મહાપ્રભુજી જેવા ગુરુ, આમાં ઉદ્ધારમાં બીજું ખામી શું રહ્યું? આ જીવનું કલ્યાણ નહીં થાય એમાં બાકી શું રહ્યું? અરે પ્રભુ ગોતતા ગોતતા આવે કે આ વલ્લભનો સેવક ક્યાં મને મળશે. પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી આપી, અને તોય જો ચૂકી ગયા તો તમારું દુર્ભાગ્ય. અરે તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે, જેને કણિકા ન ચાખી વલ્લભા ક્યાં. આટલી બધી અનુકૂળતા છતાંય દિવસમાં એક વાર પણ ઠાકોરજીને દંડવત કરવા નથી જઈ શકતા, તો તમારા જેવો દુર્ભાગી બીજો કોણ. આટલી બધી અનુકૂળતા હોવા છતાંય એક વાર મહિનામાં ઝાડીએ ન ભરો તો તમારા જેવો દુર્ભાગી. આટલી બધી અનુકૂળતા હોવા છતાં એક કણિકા મિશ્રી મોઢામાં પ્રસાદી ન મૂકી તો આપણા જેવો દુર્ભાગી. કરશું ધર્મ નિરાતે કહે તું ગુમાન માં, નિરાતે નિરાતે કરશું ધર્મ નિરાતે નિરાતે કરશું ધર્મ નિરાતે કહે તું ગુમાન માં, જે જાય છે ઘડી તે જે જાય છે ઘડી તે ફરીને નહીં. એક બે ત્રણ ચાર પાંચ, આ પાંચ સેકન્ડ ગઈ. તમારા જીવનનું બધું આપી દો,
આ 5 સેકન્ડ પાછી આવો તો કિંમતી શું છે આ 5 સેકન્ડ કે બધું ભેગું કરેલું સમય પાછો નથી આવતો પછી કરીશ ને શાંતિથી કરીશ ને પરણી જાય પછી કરીશ ને આ થઈ ગયા પછી અરે કોણ જાણે કેવો સમય આવવાનો આ બધું મનમાં રહી જાય અને કાંઈ પૂરું ન થાય જે કરવું છે કરી જ લેવાનું બહુ ભવિષ્યના લાંબા પ્લાનિંગ કરો કોણ જાણે સમય ક્યારે કેવી કરવટ લે કેવો મોડ લે કોઈને ખબર નથી જે મનમાં સંકલ્પ હોય પૂરા કરતા જાય અને એમાં પણ લૌકિક કાર્યોના ભવિષ્યના પ્લાનિંગ કરો તો ચાલે અલૌકિક કાર્યોને બહુ ટાળવાનું એ તો મનમાં વિચાર આવ્યો એટલે કરી જ લેવાનું કારણ કે વિચાર ઠાકોરજીએ મોકલ્યો છે પ્રભુને બધી ખબર છે આપણે જાણતા કાલની આપણને ખબર નથી પણ કાલની ઠાકોરજીને ખબર છે એટલે આજે વિચાર આપ્યો છે કારણ કે કાલનું એ જાણે છે આજે એને આપ્યું એટલે આજની ઘડી તે રડી આપ આપણે ત્યાં તો આજનો લાવો લીજીએ ને આજની વાત છે અને આજે જે જીતી લીધા આજે જે કરી લીધું એટલે પેલા સુરદાસની વાર્તામાં આવે ને કે પેલા દર્શન કરવા માટે પેલા વણિકને કહેવા આવે દુકાનદારને કે ચાલ દર્શન પેલો કે પછી આવીશ કાલે આવીશ એટલે એને પદ લખ્યું આજ કામ કાલ કામ પરસો કામ કરનો પાછે કામ હી મે મર આ કરીશ ને પછી કરીશ ને ફરી કરીશ કોણ જાણે સારી તકો મળી હોય તો ઝડપી લે સારા અવસર મળ્યા હોય તો ઝડપી લે ઋષભદેવજી સુંદર ઉપદેશ પુત્રોને આપ્યા છે નવ યોગેશ્વર થયા છે આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું રાજપાટ ઉત્તમ રીતે કરીને વનમાં ગયા નદી પાસે કુટિયા બનાવીને રહે છે હરિ 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 નામનો જાપ કરે છે એકવાર નદીમાં સ્નાન કરતા હતા અંજલિ ભરવા ગયા અને એક હરણનું બચ્ચું તણાતું અને રાજાના હાથમાં આવ્યું જોયું તો નવજાત બચ્ચું હમણાં જ જન્મ્યું લાગે છે એની માં ક્યાંક તણાઈ ગઈ લાગે છે કિનારે લઈને આવ્યા કુમળું કુમળું ઘાસ તોડીને લાવ્યા હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા દયા બહુ સારી વાત પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી હું આની રક્ષા કરું રક્ષા કરી અને પછી વનમાં છોડી દેવું જોઈએ પણ એને તો થયું હવે હું નહીં સાચવું તો આ જીવશે જ નહીં જાણે આજ આના ભાગ્ય વિધાતા ન હોય જાણે આને કારણે દુનિયા બનના હરણાના જીવતા હોય આપણે લાગે હું નહીં કરું તો કોણ કરશે હું નહીં રહું ત્યારે ખબર પડશે કેમ ચાલે ભગવાને આ દુનિયામાં કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી જેથી એના વગર દુનિયાના કામ રોકાય પ્રભુએ કોઈને મહત્વના નથી આપણે પાણી ભરેલું એમાં આંગળી નાખીએ એમ થાય કેવો ખાડો પડી ગયો પણ આંગળી કાઢીને જોજો ક્યારે ખાડો ભરાઈ જશે ખબર એ નહીં પડે આ દુનિયા પણ એવી જ છે ક્યાંય કોઈનાથી કાંઈ રોકાતું નથી અહીંયા ભરતજીને એમ થયું કે હું નહીં સાચું તો મરી જશે એટલે હવે હરી હરી ઘટી ગયું ને હરણ 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 થવા લાગ્યું મને ના મારેવા લાગ્યું અને અમે તો કહીએ ને કે આપણે માળા કરવા બેઠા હોય ને મોબાઈલની ઘંટડી વાગે સમજો હરણ કૂદ્યું આપણે સેવા કરવા બેઠા હોય ડોરબેલ વાગે માનજો હરણ કૂદ્યું આ તો બધાના જીવનમાં કૂદે હરી ભૂલાઈ ગયા અને હરણમાં મન દઈ ગયું અને હવે તો હરણને જોતા રે માળાના ચાર મણકા ફેરવે ને ક્યાંક દૂર તો નથી ગયું ક્યાંક દૂર તો નથી ગયું એક વાર એને પોતાના સ્વજનોને જોયા ને હરણનું બચ્ચું તો દોડી ગયું અને રાજાનું મન હરણમાં રહી ગયું વિચાર કરો આખું રાજપાટ છોડીને જંગલમાં આવ્યા અને જંગલમાં મન હરણમાં જતું રહ્યું એટલે કોઈ એમ વિચારતો કે બધું છોડીને વ્રજમાં જતો રહું કે ઋષિકેશ જતો રહું હરિદ્વાર જતો રહું એમ ન માનતા કે હરિદ્વાર તારશે તારવા તો તમારે તમારી જાતથી જ કરવું પડે મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો તીર્થો મદદરૂપ થશે પણ ઉદ્ધાર તો તમારે તમારા સંકલ્પોથી જ કરવો પડે અહીંયા મન ગયું અંતિમ સમય હરણની સુધી રહી તો હરણીઓની મળી એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને પેલું તો મન એક હરણમાં ગયું તો હરણ બન્યા પણ જેનું મન બધામાં છે એની તો શું ગતિ થવાય મુક્ત થવા જશો તોય મન પકડી રાખશે લોકો આમ બીજા જન્મમાં હરણ બન્યા ગયા જન્મની સુધી રહી અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યા હવે તો નક્કી કર્યું કે ક્યાંય ફસાવવું નથી જડની જેમ રહેવા લાગ્યા ગામના લોકો એમને જડ ભરત કહેવા લાગ્યા આ તો જડ ભરત આજે પણ આપણે કોઈ બી એમ કાંઈ અસર ન થતી હોય ને કે આ તો હાવ જડ ભરત જેવો છે એમ કહીએ
કઈ અસર જ નથી થતી. જેને ચિંતા થાય એને માનીએ કે આ જીવતો છે, જેને ચિંતા ન થતી હોય એની ચિંતા આપણને થઈ જાય. કેવો માણસ છે ચિંતા નથી કરતો? અને તો કોઈની ચિંતા જ નથી. જડભરતની જેમ રહેવાના, જે મળે એનો સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નહીં. ઘરના લોકોએ કંટાળીને ઘરમાંથી કાઢી મૂક્યા. રહુગણ રાજાની સવારી જતી હતી. કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હતા. ડોલી ઉચકનારમાં કહારમાંથી કહાર બીમાર પડી ગયો. હું કોઈને ગોતી લાવો તો યાત્રા આગળ ચાલે. ભરતજી મળ્યા. તું ઉચકીશ? જેવી પ્રભુની જોડાઈ ગયા. ચાલે છે આગળ આગળ ડોલી, જાય છે. રાજા બેઠા છે, પણ રસ્તામાં કીડી મકોડાની માળા હારમાળા દેખાય. એમ લાગે જુદા જતા હોય એટલે કૂદકો મારે, ક્યાંક પગ નીચે દબાઈ ન જાય. કૂદકો મારે ને ડોલી ઊંચી થાય, રાજાના માથા પર વાત. એક વાર, બે વાર, ત્રણ વાર થયું ને રાજાનો પિત્તો ગયો. અરે તને આટલી નથી ખબર? નીચે ઉતરીને જેમ તેમ બોલવા લાગ્યા. ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ ગોરો, કાળો, જાડો, પાતળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. જયારે આવા શબ્દો સાંભળ્યા ચોંકી ગયા. અરે આ કોઈ સાધારણ મનુષ્ય નથી લાગતા, કોઈ મહાત્મા લાગે. ચરણોમાં પડ્યા. ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર ચર્ચાઓ થઈ છે. ભવાટવીના વર્ણન કરવામાં આવ્યા. સપ્તલોક, સાત સમુદ્રના વર્ણન કર્યા છે. જ્યોતિષ શાસ્ત્રોનું વર્ણન કર્યું, નરકોનું વર્ણન કર્યું. અને રાજા ગભરાઈ ગયા. અહીંયા પંચમ સ્કંદને વિરામ આપ્યા. નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિત મહારાજને ભય લાગ્યો. કેવી કેવી નરકોમાં માણસને યાતના મળે છે, છતાંય માણસ ડરતો નથી, પાપ કરતા. સુખ જોઈએ છે પણ પુણ્ય નથી કરવું, દુઃખથી બચવું છે પણ પાપ છોડવું નથી. જે વાવો એ જ તો ઉગવાનું છે. લીમડાના બીજ વાવો ને રાહ જુઓ કે આંબા ઉગે, આંબા ઉગે તો ક્યાંથી સંભવ છે? આપણે એમ માનીએ છીએ કે કોઈના કારણે આપણને દુઃખ આવે છે. પોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ દાતા. પોતાના જ કરેલા બધા ભોગવે છે. કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખ્યું છે. વ્યક્તિઓ નિમિત્ત બને છે, વસ્તુઓ નિમિત્ત બને છે, અને આપણે એને કારણ માનીએ છીએ. ના, કારણ આપણે જ છીએ, નિમિત્ત એ છે. વાયા એના થકી છે, એ તો કેવલ નિમિત્ત બન્યો છે આપણા કર્મના ભોગ માટે. અને એટલા માટે માણસને જ્યારે સમજાઈ જાય ને કે દુઃખનું કારણ હું જ છું, પછી એના મનમાંથી કોઈના માટે વેર રહેતો નથી. વેર ત્યાં સુધી જ છે જ્યાં બીજા નિમિત્ત માનીએ છીએ ત્યાં સુધી. જે દિવસે આ ગણિત સમજમાં આવી જશે, હું પોતે જ કારણ છું, એ સમયે ફરિયાદો સમાપ્ત થઈ જશે. ષઠ સ્કંદ પોષણ લીલા 19 અધ્યાય. પોષણ, પોષણમ તદનુગ્રહ, અનુગ્રહ ભગવાનની કૃપા એ જ પોષણ છે. જ્યારે બીરબલ ને અકબરે પૂછ્યું કે ખુદા કેસે મિલે, વાર્તામાં આવે છે ને આપણે, ત્યારે બીરબલે કહ્યું મને તો ખબર નથી ખુદા કેસે મિલે, પણ ગુરુદેવ ગુસાઈજી કો જાકે પૂછતે, વો ઉત્તર દેંગે. અને અકબર અને બીરબલ ગુસાઈજી પાસે આવ્યા, પ્રશ્ન કર્યો ખુદા કેસે મિલે. અકબર બાદશાહ, ગુસાઈજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું, જૈસે તુમ હમકો મિલે, જેમ તમે અમને મળ્યા ખુદા એ રીતે જ મળે. અકબરે કહ્યું સમજમાં ના આવી વાત. કહ્યું કે જો અમારે તમને મળવું હોય બાદશાહને, એક સાધારણ પ્રજાને, તો કેટલી પરવાનગીઓ કઢાવવી પડે, કેટલાને પૂછવું પડે, કેટલી ઓળખાણ કઢાવી, ત્યારે બાદશાહને મળાય. પણ બાદશાહને કોઈને મળવું હોય તો ગમે ત્યાં ને ગમે ત્યારે જઈને મળી આવે. એમ આપણે ભગવાનને શોધવા નીકળીએ તો જન્મો નીકળી જાય, પણ ભગવાનને કોઈ જીવને મળવું હોય તો સહજમાં ગમે ત્યાં આવીને મળી જાય. બસ આ જ તો પ્રભુની પુષ્ટિ છે, આ જ તો પ્રભુનો અનુગ્રહ છે. જીવ ગમે ત્યાં ગમે તે સંજોગોમાં હોય, પણ પ્રભુને એના પર અનુગ્રહ કરવો છે, તે જીવ પાસે ભગવાન પહોંચી જાય. અને આમ ભગવાનનું જીવ પાસે પહોંચવું એ જ છે પુષ્ટિ માર્ગ, એ જ છે કૃપાનો માર્ગ. તો આ સપ્તમ ષષ્ઠ સ્કંદે પોષણ લીલા, કૃપા અનુગ્રહની લીલા. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એકવાર એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી. ઘણી વાર લોકો એક વાર જોવામાં શું છે, એક વાર ખાવામાં શું છે, એક વાર પીવામાં શું છે, એક વાર લેવામાં શું છે, પણ એ એક વાર નથી હોતું, એ 100 વારની શરૂઆત હોય. એક વાર પાપ કરવામાં સફળ થઈ ગયા પછી એ પાપમાંથી મન મુક્ત નહીં થઈ શકે. એ સફળતા આકર્ષણ બની જશે અને પાપમાં ખેંચ્યા જ કરશે માણસ. એટલે માણસે સાવધાન રહે, હું વૈષ્ણવ છું, મારે અહીંયા જવાય, અહીંયા ખવાય, આ પીવાય, અહીંયા, એ વિવેક આપણી અંદર જ હોવો જોઈએ. અજામિલની દ્રષ્ટિ પડી ને મન બગડ્યું.
બ્રાહ્મણત્વનું કર્તવ્ય છોડી દીધું, ઘર બહાર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો. અને એક વાર એ ગામમાં મહાપુરુષો આવ્યા. કોઈ મજાક કરીને કહ્યું, આ અજામિલ બહુ આદર્શ બ્રાહ્મણ છે, ત્યાં તમને પવિત્ર ભોજન મળશે. ભોજન કરવા આવ્યા. અજામિલ બહાર ગયો હતો, ગણિકા હતી, ગર્ભવતી હતી. ભોજન આદિ કરાવ્યું. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન ખાધું છે એટલે આના પર કૃપા કરવી છે. મહાપુરુષો જેના ઘરના કણિકાનો પણ સ્વીકાર કરે છે એના ઘરનું સમસ્ત પાપ નિર્મૂલ થઈ જાય. આપણે ત્યાં પધરાવનીનો પણ એ જ ભાવ છે કે મહાપુરુષોના ચરણારવિંદ એ પ્રગટ તીર્થ છે, તીર્થ છે. આપણે આપણી જાતને તો તીર્થમાં નિષ્પાપ કરીને આવીએ છીએ, પણ આપણા ઘરને નિષ્પાપ કેમ કરવું? તો કે મહાપુરુષોની પધરાવણી થાય ને તો આપણા ઘરમાં સબદાદ પાપો નિર્મૂલ બની જતા. એમની ચરણ રજ એ તીર્થ રૂપા છે એમ શાસ્ત્રો કહે. અને એટલા માટે આપણે ત્યાં મહાપુરુષો આચાર્યોની પધરાવણી કરતા હોય. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન લીધું છે તો આના પાપોમાંથી આને મુક્ત કરી દીધું. પણ આ પાપી પાપ છોડશે નહીં એટલે શું કરીએ? આ ભગવાનનું નામ લેશે નહીં કહીશું તો કહ્યું કે તું અમને દક્ષિણા, તું દક્ષિણા, મારી પાસે તો કાંઈ નથી, બીજું કાંઈ નથી જોઈતું. તારે જે બાળક થાય ને વચન આપ, એનું નામ તું નારાયણ રાખી. એમ થયું કે એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો દસ ઘરમાં 10 બાર બોલશે તો એના પર કૃપા થઈ જશે. અને નારાયણ નામ રાખ્યું, એટલું બધું વાલું અજામિલ, નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આખા, નારાયણ આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો અજામિલ થયો. યમદૂતો દેખાયા, યમદૂતો દેખાયા, ગભરાયો અને પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા છે પરમાત્માએ. યમદૂતો આવીને ઉભા છે. યમદૂતો કહે, આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં કંઈ આને બ્રાહ્મણનું કર્તવ્ય કર્યું નથી એટલે આને તો અમે યમલોક લઈ જઈશું. પાર્ષદોએ કહ્યું, પણ અંતિમ સમયમાં આણે ભગવાનનું નામ લીધું. અરે પુત્રનું નામ લીધું છે પણ નામ તો ભગવાનનું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અધમ પુરુષો દહે દેદો યથાનન. કહ્યું પાર્ષદોએ, અગ્નિ હોય ને એમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા લેવાય, લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. એટલે હું તો હંમેશા કહું એમ કે તમે જેનું ભલું ઈચ્છતા હોય ને એને રોજ તમારે જય શ્રી કૃષ્ણ કરવા, એને ભગવત નામ લેવડાવવું. કોણ જાણે એના મુખમાંથી નીકળેલા એ જય શ્રી કૃષ્ણ ક્યારેક કૃષ્ણ સાંભળી લે ને તો એના પર કૃપા થઈ જશે. જેનું ભલું ઈચ્છો, જેના સૌભાગ્યને ઈચ્છો, જેના દુઃખોને દૂર કરવા તમે ઈચ્છો, જેને પોતાના ખરાબ સમયને ટાળવો હોય ને એને રોજ કોઈ એક ભગવદી વૈષ્ણવને ભગવત સ્મરણ કરવા. કોઈ જે સેવા કરતો હોય, પાઠ કરતો હોય, પછી ભગવદી કહીશ એટલે લિસ્ટ લઈને બેસી જશો ભગવદીના લક્ષણ કેવા હોય. ના, આપણે તો જેના હાથે ભગવત સેવા થાય એ ભગવદી, જેના મુખમાં ભગવત નામ હોય ભગવદી, એનો સ્વભાવ કેવો ને એના ગુણ કેવા ને લક્ષણ કેવા એ બધું શોધવા નીકળશો તો ક્યારે કોઈને ભગવત સ્મરણ જ નહીં કરી શકો. પણ જેના મુખમાં વધારે ભગવત નામ લેવાતું હોય, જેના હાથથી વધારે ભગવત સેવા પહોંચતી હોય, અત્યારે આપણા માટે એ ભગવદી છે. અને એને ભગવત સ્મરણ કરશો તો ઠાકોરજી તમારા દુર્ભાગ્યોને ટાળી દે. બે ઉપાય છે, એક ભગવદીઓને સ્મરણ અને બીજું કોઈ મહાપુરુષને વંદન, કોઈ ગુરુને વંદન. કારણ કે એમના આશીર્વાદ છે ને એ પણ આપણા દુર્ભાગ્યોને ટાળવા સમર્થ છે. એ અજાણતામાં પણ જો આશીર્વાદ આપી દે, અને આશીર્વાદ આપવા માટે હાથ ઉઠાવવાની જરૂર નથી. આપણે ત્યાં તો કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ કેવલ દ્રષ્ટિ આપણા પર કરે ને તોય આપણા દુર્ભાગ્યો ટળે. એની નજર આપણા પર પડે ને એટલે હું તો હંમેશા કહું કે રોજ ઠાકોરજી આગળ ઉભા રહો 5 મિનિટ, બીજું કાંઈ ન કરતા. તમને જ્યારે દેખાશે દેખાશે પછીની વાત, પણ એ તમને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને 5 મિનિટ ઉભા, એને દ્રષ્ટિ પડશે ને તો એ દુર્ભાગ્યો ટળી જશે, કેટકેટલા પાપોમાંથી મુક્ત થઈ જશે. અહીંયા અજામિલ ભગવાનનું નામ પુત્રને મોહવશ લે છે અને એનો ઉદ્ધાર થાય છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી. બૃહસ્પતિએ દેવતા પદ, ગુરુઓનું દેવતા પદ ત્યાગી દીધું. જો દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ અને અસુરોના ગુરુ છે શુક્રાચાર્ય, એટલે જ આપણે ત્યાં જુદી જુદી વિચારધારાઓ માનીએ છીએ કે ગુરુવારને સારો માને, શુક્રવારને સારો. અહીંયા
विश्वरूप ने गुरु बनाव्या, विश्वरूप गुरु बन्या। एमनी पासे नारायण कवचनी विद्या हती, अने नारायण कवचनी विद्या हती। आजे पण कोई पण एवा संकट आदि आवे तो विष्णु नारायण कवचनो पाठ करता हो। त्रण मुख हता, अने मां असुर कुळनी हती, अने यज्ञनो थोड़ो भाग मळे तो असुरने आपी देता। इंद्र ने खबर पड़ी ने ब्रह्म हत्या करी दीधी, गुरु नी हत्या करी दीधी। हवे ब्रह्म हत्या लागी, चार जग्याए वाटी छे, केम बचवा नथी। अने आम ए विश्वरूपना पिता त्वष्टाने आव्यो क्रोध, मारा पुत्रने मार्यो छे, इंद्र ने मारे वो पुत्र हूँ यज्ञ माथी प्रगट करीश। यज्ञ कर्यो, यज्ञ मां भूल पड़ी, इंद्र ने मारे एनी जग्याए इंद्र थी मरे वो वृत्रासुर प्रगट था। विकराल छे, विशाल छे, युद्ध लड़वा माटे आव्या छे। अने हाथी पर सवार थे एरावत पर इंद्र लड़वा माटे आव्यो। दधीची मुनि अस्थियों ना दान कर्या छे, वज्र बनाव्यो, भगवाने तेज पधराव्यो। वृत्रासुर ने थयुं के मृत्यु निकट छे, भक्त छे पूर्व जन्म मां। भगवान ने कहूं मांग वृत्रासुरे मांगे ते आपी। अरे वृत्रासुर चतुष्टों के कितने अद्भुत छे। अहम हरे तव पालई कहूं दासानु दासो भवितास्मि भूय मनस्मरेता सुपते गुणास्तु गृणित वाक कर्म करो तुकार। प्रभु आवता जन्म में आपना दास नो ए दास था। खरेखर ठाकुर जी पासे उभा हो घणी वार लोको के अब प्रभु पासे उभा हो ये तो शू बोलवु जोईए। मने तो बधाए वृत्रासुर चतुश्लोकी याद करी, मांगता शीखवाड़े छे के प्रभु आगळ उभा हो ये तो शू केवू ठाकुर जी। प्रभु आपना दास नो ए दास बनावजो, मारा नेत्रो आपना दर्शन कर्या करे, वाणी आपना गुणों ना गान करे, करण आपनी कथानु श्रवण करे। आटलू कहशो तो ठाकुर जी तमने लालच आपशे, तारा पर हूँ बहु प्रसन्न थयो छु, तू मांगे तने आपू। एटले वृत्रासुर नो बीजो श्लोक के ननाक पृष्ठम नच पारमेश्यम न सार्वभौमम न रसाधिपत्यम न योग सिद्धि अपुनर्भवं वा समञ्जसस्त्वा विरहयता। प्रभु जेनु आ बधुज छे ए मारो थई गयो तो हवे मेळवानु बाकी शुं रहे। जेनु आ बधुज छे आप, अने आप मारा थई गया तो बधु मारु छे। आपने छोड़ी आपना सिवाय बीजू काई जोईतो, भगवान थी काई नथी जोईतो, मारे तो भगवान जोईए छे। आपना हाथ थी काई नथी जोईतो, आपनो हाथ जोईए छे। बस आपनो हाथ मारा हाथ में आवी जाए कही सौंपत श्री गोवर्धन नाथ माते। अरे अद्भुत चर्चा छे, क्यारेक समय मळशे त्यारे आ बधी चर्चाओ करीशुं। अर्धर्म अर्थ काम अने मोक्ष आ चारे पुरुषार्थ महाप्रभु जी कहे बताव्या छे भक्तोना। पुष्टि मार्गे हरिर्दास्यम धर्म अर्थो हरिदेवही कामो हरिदृक्षैव मोक्ष कृष्णस्य चेद्रुव। वैष्णवना चारे पुरुषार्थ, धर्म शू प्रभुनी सेवा ए धर्म, अर्थ शू प्रभु एज आपणो अर्थ, काम शू प्रभु ने जोवानी इच्छा, प्रभु ने स्पर्शवानी इच्छा एज आपणी कामना, अने मोक्ष शू आपणुं मन ठाकुर जी ना चरणों मां चौंटी जवुं एज वैष्णवनी मुक्ति छे। भगवान सिवाय मनमां बीजुं काई ना आवुं एज वैष्णवनो मोक्ष छे। मन भगवाननुं थई जवुं एज वैष्णवनो मोक्ष। ए पहला ज कह्युं ने, भगवान थी सुख नहीं, भगवान ज आपणुं सुख छे एवुं मानीने जीवुं एज मुक्ति छे। આમ વૃત્રાસુરનો ઉદ્ધાર થયો, આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિ, ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ। બોલો ગોવર્ધન નાથ કી જય। સપ્તમ સ્કંદ ઉતિ લીલા, ઉતિવત કર્મવાસના, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, ત્રણ પ્રકારની વાસનાઓની વાત આવી। મનુષ્યની સદવાસના, મિશ્ર વાસના છે, દેવતાઓની સદવાસના, અસુરોની અસદવાસના છે। અહીંયા પ્રશ્ન કર્યો, ભગવાન દેવોનો પક્ષ લે છે ને અસુરોનો મારે છે, તો ભગવાન પક્ષપાતી ન કહેવાય? કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો, અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું।
હિરણ્યાક્ષ મર્યો એટલે એના ભાઈ હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ, મારા ભાઈને માર્યો છે, વિષ્ણુ જોડે નો બદલો લઈશ, છોડીશ નહીં. તપ કરવા ગયા, કયાદુ ગર્ભવતી છે. નારદજીનો મેળાપ થયો અને સત્સંગ થયો, અને સત્સંગનો એવો પ્રભાવ થયો કોખમાં રહેલું બાળક ભગવદીય બની ગયું. ભગવાનની કથાના શબ્દો એના કાનમાં પડ્યા, ચિત્તની વૃત્તિ બદલાઈ ગઈ. જો માણસ અનેક ચમત્કારોની વાત કરતો હોય કે આવો ચમત્કાર આવો ચમત્કાર, પણ આખે આખો માણસ બદલાઈ જાય ને, એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર નહીં. અને એ ચમત્કાર કથા કરે, કથા આખે આખા માણસને બદલી નાખે, માણસના વિચારો બદલાઈ જાય, વૃત્તિ બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય. આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? અહીંયા હિરણ્યકશ્યપ ઉપર બ્રહ્માજી પ્રસન્ન થયા, માંગ માંગે ત્યાં, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, માણસથી ન મરું, બારે મહિનામાં ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, લાંબુ લિસ્ટ આપ્યું બ્રહ્માજીએ, કહ્યું તથાસ્તુ. હિરણ્યકશ્યપને થયું કે હવે તો કોઈ મારનારું રહ્યું નથી, હું તો અમર થઈ ગયો, કારણ કે જે રીતે વરદાન માંગ્યા છે એવું તો સંભવ જ નથી કે મારું મૃત્યુ આવે. આખા નગરમાં દંડેરો પીટાવ્યો, રાજા જ ભગવાન છે, ભજવા હોય તો રાજાને ભજો, બાકી ભગવાન જેવું બીજું કાંઈ નથી. નાસ્તિકવાદનો પ્રચાર કર્યો, ભગવાનને માનવાની, યજ્ઞ કરવાની, જપ તપ પાઠ કરવાની કાંઈ જરૂર નથી. આનાથી શું થવાનું? આનાથી શું? આ કરવાથી શું થાય? આ કરવાથી શું થાય? વિજ્ઞાન પ્રમાણ માંગે પછી માને, કે મને પ્રૂફ આપો તો માને. ધર્મ માનો તો પ્રમાણ ડગલે ને પગલે જીવનમાં મળશે. તમે ભગવાનમાં માનશો તો ડગલે પગલે અનુભવ કરાવશે ભગવાન કે હું તારી સાથે છું, હું તારી જોડે છું. પ્રહલાદ ભક્ત બન્યા. ભણાવવા માટે અસુર નીતિ સંડામર્કને બોલાવે છે, શુક્રાચાર્યના પુત્ર શિષ્ય, અને અસુર નીતિ ભણાવો. ભણાવીને જાય, બધા બાળકોને ભેગા કરીને હરિના નામનું સંકીર્તન કરે, બધા બાળકોને ભેગા કરે ને કહ્યું, કહે કે પરમાત્મા સર્વોપરી છે, એ જ રક્ષક છે, એ જ પાલક છે, એ જ પોષક છે. પ્રભુનું નામ લેશો તો નિર્ભય થઈ જાય. પિતાને ખબર પડી, અરે આ ભગવાનનું નામ લેવડાવે છે. એકવાર બોલાવ્યો અને પૂછ્યું, તું ભણ્યો હોય એમાંથી સૌથી શ્રેષ્ઠ તને વસ્તુ કઈ લાગી? ત્યારે કહ્યું કે પ્રભુ પિતાજી, પરમાત્માની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ, દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 ભક્તિ છે. અરે તને આ બધું કોણ શીખવાડે છે? ફરી ગુરુઓને બોલાવે ને કહ્યું કે આને આ શુક્ર અસુર નીતિ ભણાવો, આ ક્યાંથી આ બધું શીખીને આવે? પણ જેના હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ ગઈ હોય એને ગમે તેટલું તમે ભણાવો અને ગમે તેટલું સમજાવો, પણ ભગવાનમાંથી એનો પ્રેમ છૂટવાનો. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે, લે કર મીન દૂધ મે રાખો, જલ બિન સચું નહીં ભાવે. એને ગમે તેટલા માછલીને દૂધમાં રાખો, એને કહેવાય કે અરે પાણી કરતા દૂધ મોંઘું કહેવાય. માછલી કે તારા માટે હશે, અમારા માટે તો પાણી જીવન છે. એમ કોઈ સંસારની મહત્તા, તારા માટે આવું ઘર બાંધ્યું, તારા માટે આવી ગાડી, તારા માટે આવા દાગીના. પણ મીરા તો કહે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, ગમે તેટલા ભંડાર શું રે કરવું, રાણાજી શું રે કરવું. મીરાબાઈ નું વચન, શું રે કરવું રે રાણા, શું રે કરવું, શું રે કરું રે રાણા, શું રે કરું. મોતીની માળા રાણાજી કંઠે ન ધરવી મારે, મોતીની માળા રાણાજી કંઠે નથી ધરવી મારે, તુલસીની માળા પહેરી ફરું, તુલસીની માળા શું રે કરું.
कर मूरे ने भगवान मां मन लागी जाए अरे संसार आकर्षित करी सकतो तमे गमे जितने अरे व्यवस्था बताओ आकर्षण बताओ पण एनु चित्त तो हरिए छोड़ी दीदो बारे घड़िए प्रहलाद जी ने धमकावे छे डरावे छे तने मारी नाखीश हाथी ना पग नीचे कचडवानी कोशिश करी विश्वाळु भोजन आपवानी कोशिश करी पहाड़ पर थी फेंकवानी कोशिश करी पण जेनो रक्षक भगवान होय ने कोण मारी शको एक बार सभा मां बोलाव्या प्रहलाद जी ने क्या छे तारो ईश्वर क्या छे तारो परमात्मा मारे जो छे अच्छा मनो मन प्रसन्न थई गया प्रहलाद जी आजे प्रभु ने पहली बार मारा पिता ने भगवत दर्शन नी इच्छा थई पिताजी प्रश्न ज खोटो छे ए क्या नथी अच्छा आ थामला मा छे हां थामला मा भेट जई अरे प्रहलाद जी भगवत नाम लेता लेता आगळ वधवा लाग्या हरि नो नाम नो पुकार करे एटला मा जाने प्रलय थई जशे ए रीते पृथ्वी कांपवा लागी पर्वतो ना शिखरो तूटवा लाग्या नदी ना वहेणो बदलाया जाने हमणा ने हमणा आखी पृथ्वी प्रलय मा खुपाई जशे एवा पवनो फुकावा लाग्या अरे भीतर थी गुर्राटीओ ना शोर भरवा लाग्या आव्यो क्रोध हिरण्यकश्यपु ने गदा उपाड़ी ने जा मारवा जाय थामला ने कड़ाक दईने शोर थयो बोलो नरसिंह भगवान की जय अपनो जन प्रहलाद उबारो अपनो जन प्रहलाद उबारो अपनो जन प्रहलाद गुर्राटियो करता नरसिंह भगवान मानो आंख नथी पण अंगारा छे केसवाड़ी उड़ी रही छे सीना स्वरूप परमात्मा प्रकट थया छे नर ने सी रूपे प्रकट थया जा जोया हिने कश्यपु आव्यो क्रोध गदा लईने प्रहार करवा आवे भगवान ने गोध मा उपाड़ी दीधो गोध मा लईने आव्या छे उमरा ऊपर पोताना बड़ा बस पड़ाव्यो देख हिने कश्यपु नथी मनुष्य नथी पशु अमारा नख जो वस्त्र नथी शस्त्र नथी तू घर नी अंदर नथी बाहर नथी उमरा पर छू दिवस नथी रात नथी संध्या काल नो समय छे बारे महीना मा एक महीनो नथी अधिक मास चाले छे अरे पोताना नख ने पेट मा घुसाड़ी चीरी दीधो चारे बाजू जय घोष थवा लाग्या देवताओ पुष्प नी वर्षा करवा लाग्या गुर्राटी ओ भरवता परमात्मा को पाए मान थई रह्या छे देवताओ तो जोई जोई ने दौड़े छे लक्ष्मी जी ने थयु हूँ जई ने मनाऊ लक्ष्मी जी विकराल स्वरूप जोयु भाग्या लक्ष्मी जी अरे कौन शांत करे परमात्मा ने शांत नहीं थाय तो प्रलय थई देवताओ ए समझाव्या प्रहलाद ने तारा माटे परमात्मा पधार्या छे तू जई ने समझाव अने नानकड़ो सात वर्ष नो प्रहलाद निर्भय बनी अरे परमात्मा ने निकट आवी ने हाथ जोड़ी ने उभो शास्त्र भागवत एम लखे छे एक गाय पोताना वाछरडा ने जेब जीवती चाटे एम नरसिंह भगवान ने गोद मा लीधो प्रहलाद अने पोतानी जीववा थी चाटवा लाग्या छे प्रहार करवा लाग्या तने डर नथी लागतो भक्त ने भय केवो होय पाप कर्या होय एने बीक लागे जेने प्रेम कर्यो होय एने भय ना होय कईक मांग मारी पासे प्रहलाद प्रभु आप आपवा इच्छो छो कईक आपवा इच्छो छो प्रहलादे कहे हूँ एवी कृपा करो कि आज पछी क्यारे मांगवानी इच्छा ज न थाय एवू मारू मन बनावी अरे हूँ आपवा इच्छो छो तुने ना पाड़े छो कईक मांग मारी प्रहलादे कहे हूँ मारा पिता नी अधोगति न थाय एवी कृपा करजो भगवान कहे तारा जेवो दीकरो जेना घरमां थाय એની તો 21 પેઢીઓ સાત પિતાની સાત માતાની ને સાત સસુરની 21 પેઢીઓ તરી જાય સુંદર સ્તુતિ કરી છે પ્રહલાદે પ્રભુ આપ કોઈ રૂપ ગુણ કસાથી પ્રસન્ન થતા નથી આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાવ પ્રીત હી તે પૈયે પ્રીત હી તે પૈયે પ્રીતમ પ્રીત હી તે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુગઢતા ઇન બાત ન રિજે આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થનારા છો સુંદર સ્તુતિ કરી છે વર્ણાશ્રમ ધર્મનું વર્ણન આવ્યું છે અને અહીંયા સપ્તમ સ્કંદને વિરામ આપીએ બોલો ગોવર્ધન નાથ કી જય અષ્ટમ સ્કંદ મનવંતર લીલા હિન્દુ ધર્મની કાલ ગણના જેમ ઇંગ્લિશ કેલેન્ડરમાં આપણે ગણીએ ને મન ડેટ એ રીતે આપણે ત્યાં મનવંતર હોય એક નિમિષથી લઈને કલ્પ સુધીની આખી એક ગણના આપવામાં અને એમાં મનવંતર નું વર્ણન આવે મનવંતરમાં છ વસ્તુ હોય મનુ મનુપુત્રો ઇન્દ્ર દેવ સપ્તર્ષિ ને ભગવદ અવતાર દરેક મનવંતરમાં ભગવદ અવતાર થાય
वर्णन करता गजेंद्र मोक्ष की कथा आवी। गजेंद्र त्रिकूट पर्वत ने नीचे एक विशाल वन, मोटो परिवार गजेंद्र नो, अनेक पत्नियों अनेक बाड़को, सरोवर में स्नान करवा माटे परिवार सहित आ। गजेंद्र एटले हाथी, हाथी एटले जीव, परिवार एटले संसार, सरोवर संसार मा, संसार रूपी सरोवर मा निश्चिंत थई न रहे, पण क्यारे आवीने आ काल पग पकड़े कोण जाने, ग्राहे पग पकड़े खेचवा लाग्यो, डूबवा लाग्यो हाथी, स्वजनो भाग्या, चाहनारनी चिता पर कोई चढ़तू नथी, चढ़वू तो एक तरफ एनी राखने कोई अड़तू नथी। जो मानस नी अंदर भगवान होय ने त्यां सुधी एनी कीमत, जे दिवसे भगवान आ देह ने छोड़ी दे छे पछी आनी कोई कीमत नथी। एटले ज पहला घरे फोन आवे तो एम फोन आवे, क्यारे मळशो, क्यारे हसो, क्यारे आव, अरे परमात्मा जता रहे तो शू पूछे, क्यारे काढवाना छे, क्यारे काढशो, पछी लई जवाना ना कि काढवाना, स्वजनो छे कई वस्तु ने कढाय, वधारानी वस्तु काढी जवाय, पछी माणस वधारानो थई जाय। परमात्मा छे तो आ जीवनी कीमत छे, मनुष्य कोई प्रकारनो मद नहीं करो, आपणो जे काई सामर्थ्य छे ए परमात्मा जोड़े छे। एटले छे अहींया जारे ग्रह डूबवा, ग्रह खेचवा लाग्यो छे ने, गजेंद्र डूबवा लाग्यो छे, छेल्ले हरि याद आवे, हे हरि पुकार करे, अरे परमात्मा गरुड़ पर सवार थी गया, हे गोविंद, हे गोपाल, हे गोविंद, राखो शरण, अब तो जीवन हारे, अब तो जीवन हारे, हे गोविंद, हे गोपाल। संकट में मानस ने संसार की असमर्थता नु ज्ञान दे जाए, दुनिया आवी ने अफसोस करी जैसे, रड़ी जैसे, मदद नी खातरी आपसे, पण दुख दूर करवानी खातरी कोई नथी आवे, ए तो केवल हरि ज हरी शके। अरे भगवान अने जीवमां फरक ज छे, तमारा नजीकना कोई ओळखीता होय ने तमारे त्यां लगन होय दीकराना, ने बधाने कंकोत्री आपो, तमारो खास फ्रेंड एने ज केवानुं भूली गया, अने गाममां बधा एने कहे छे के तमे तो जवाना जशो, तमे तो जवाना, पेला के हजी सुधी कंकोत्री नथी मळी, आखा गाम ने कही दीधुं अमने कह्युं ज नथी, अने पेलाय कोई समाचार अरे तारो खास फ्रेंड तो रही गयो केवानुं, અને એક રાત પહેલા દોડતો દોડતો જાય કંકોત્રી આપ્યો, ખાસ આવજો, તો પેલો શું કે, ખાસ મિત્ર હોય તું બધું ચમડાવી દે કે નહીં, હવે છેલ્લે અમે યાદ આવ્યા, આખા ગામને આપી દીધી છેલ્લી રાતને, આપને કહો છો કે આવજો, જાવ જાવ નહીં આવી, ગમે તેટલો નિકટનો માણસ હોય પણ છેલ્લે કહેવા જાવ તો ના પડી જાય। અને ભગવાન ગજેન્દ્રએ બધાને બોલાયા, કોઈ ના આવ્યું, છેલ્લી ઘડીએ પુકાર કર્યા તો પહેલા પરમાત્મા આવીને ઉભા રહી ગયા। એટલે વિચારી લેજો, સંકટમાં ફસાઓ અને કોઈ સાથ આપનારો ન દેખાય ત્યારે કોને બોલાવવા, હવે તમારે સમજી લો, કોને પુકારવા જેવું છે, જે દુઃખને હરે એને બોલાવવા, કોઈ એવો ગુરુ, કોઈ એવો પ્રભુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું તીર્થ, કોઈ કંઈક એવો આશ્રય રાખજો કે મનમાં એમ થાય કે આનું નામ લઈશ ને મારા બધા દુઃખો હરાય, આને યાદ કરીશ તો મને બધા દુઃખમાંથી ઉગારી દેશે, કોઈ એવા સમર્થનો આશ્રય જીવનમાં જરૂર નથી। ગજેન્દ્રને ઉગાર્યા છે, ગ્રહનો ઉદ્ધાર કરે, સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે, પોતાના પૂર્વજન્મનું આખ્યાન કહ્યું છે, કઈ રીતે એ ગજેન્દ્ર યોનિમાં આવ્યા એની વાત કરી। આગળ સમુદ્ર મંથનની કથા આવી, ભગવાને સમજાવ્યા, દેવ દાનવે સમુદ્ર મંથનની શરૂઆત કરી, ડૂબવા લાગ્યો, મેરુ પર્વત આધાર આપ્યો છે, બોલીએ કચ્છપ ભગવાન કી જય, અનેક વસ્તુઓ સમુદ્રમાંથી નીકળી, કાલકૂટ વિષ નીકળ્યું, અને વિષ તો વૈષ્ણવ સિવાય બીજું કોણ પી શકે, એટલે મહાદેવજીને આપ્યું, મહાદેવજી પાન કરી ગયા, ન જીવવા પર રાખ્યું ન પેટમાં ઉતાર, એમ સંસારમાં વિષ મળશે પણ વૈષ્ણવે ધ્યાન રાખવું, ન જીભ પર રાખવું ન પેટમાં રાખવું, એ તો નીલકંઠ બની જશો તો ગામમાં પૂજાતા થઈ જશો, વૈષ્ણવાનામ યથા સંભવ,
आ तो महादेव जी समम करोति इति शंकरम, जे कल्याण करे एक शंकर छे। आगळ कामधेनु ऋषि लई गया, उच्चिश्रवा घोड़ो बलि राजा ए राख्यो, ऐरावत आती इंद्र लई गया, कौस्तुभ मणि प्रभु ए धारण कर्यो, कल्पवृक्ष स्वर्ग मां गयो, वारुणी असुरो लई गया, लक्ष्मी जी भगवान ने वर्या। बोलो लक्ष्मी नारायण भगवान की जय। अमृत नो कलश लईने बोलो मोहिनी भगवान की जय। बोलो धनवंतरी भगवान की जय। એ ધનવંતરી મોહિની રૂપ ધારણ કરી અને અસુરો પાસે ગયા ને કહેવા લાગ્યા કે આ જે અમૃત છે ને એનો રગડો તો નીચે છે, ઉપર ઉપર તો ઝોળ છે, એમ કરો લાવ પહેલા દેવતાઓને પીવડાવી દઉં અને પછી જે અસલી અમૃત હશે ને તમને પીવડાવી। એવું સુંદર રૂપ હતું કે બધા અસુરો મોહિત થઈ ગયા। ઠીક છે એમ કરો, અને દેવોને પીવડાવવા લાગ્યા। પરમાત્મા રાહુને એમ થયું કે કંઈક ગડબડ છે, એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે ગોઠવાયો, અમૃત પી ગયો અને સુદર્શનથી ભગવાન એનો ઉદ્ધાર કર્યો। બે ભાગ થયા, રાહુ અને કેતુ થયા, અને દેવતાઓ અસુરોને માર્યા છે। શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી અને સંજીવની વિદ્યાથી જીવંત કર્યા અને ફરી ચડાઈ કરી સ્વર્ગમાં, અને દેવો બધી બધા પર્વતોની ગુફામાં જઈને સંતાયા। દેવતાઓની માતાએ વિનંતી કરી કશ્યપ ઋષિને કે મારા પુત્રો બધા દુખી છે, આપ કોઈ ઉપાય બતાવો। ઉપાય બતાવ્યો પયોવ્રતની વૃદ્ધિ, અને ભાદરવા મહિનાની દ્વાદશી આવી। બોલો વામન ભગવાન કી જય। બધા કોઈએ કમંડળ આપ્યું, કોઈ છત્ર આપ્યું, કોઈ મુંજી મેખલા આપ્યા, જુદા જુદા વસ્તુઓના ઉપહાર વામન ભગવાનને મળ્યા, અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ તરફ, ભરૂચ તરફ। ત્યાં બલિરાજાએ યજ્ઞ કર્યો છે, યજ્ઞ આદર્યો છે, અને જ્યાં વામન ભગવાનને આવતા જોયા, બધાને એમ લાગ્યું જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને પધારી રહ્યા છે। ઉભા થઈ ગયા રાજા, નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મને, સ્વાગતમ તે નમસ્તુભ્યમ, આપનું સ્વાગત છે, નમસ્કાર છે, આપના માટે હું શું હિતકારી કરું, આપ માંગો એ આપને આપી દઉં, આપને ગામ લખી આપું, આપના વિવાહ કરી આપું, આપને ગાયો આપું, આપને રત્નો આપું, અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ, આપવું હોય તો હું માંગુ, યાર શું જોઈએ, ત્રણ ડગલા ભૂમિયા એ પણ મારા પર। અરે આપ છો નાના ને વાતે નાની કરો છો, મારી પાસે એક વાર માંગે ને એને પછી ક્યાંય માંગવા ન જવું પડે, તો પોતે દાતા બની જાય। કહ્યું છે કર, નહીં તો આ ચાલે, હાથમાં સંકલ્પ લીધો। શુક્રાચાર્ય રોક્યો, આ ન કરીશ। જ્યારે પણ સત્કર્મ કરવા જાઓ ને તો કોઈને કોઈ આવકી આવીને રોકવાની કોશિશ, જીવનમાં સારું કરવું પણ સહેલું નથી। શુક્રાચાર્ય અસુર નીતિ અને રોકવા જાય, અરે આ દાન આપ તો ભગવાન છે, દાન આપ બધું લઈ જશે તારું। અરે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય, એ મારા દ્વાર પર હાથ ફેલાવીને ઉભો હોય તો મારા જેવો ભાગ્યશાળી, મને મળેલું ઉત્તમ યોગ્ય સ્થાનમાં આપી દઉં, એ જ એની સાર્થકતા છે। પણ આવા શુક્રાચાર્ય જેવા આવીને રોકવાનો, જ્યારે પણ સારું કરવા જશો દુનિયામાં એક બે જણ તો એવા મળે, અરે આ કરીને શું કરી લેવાનું, આ તો કાંઈ થવાનું નથી, આમ થવાનું નથી, કાંઈ કરીને પણ તમને સત્કર્મ કરતા રોકવાનો પ્રયાસ કરે। પણ જો ભરોસો ભગવાન પર હશે, દડતા હશે, તો તમારા હાથમાં આવેલું પુણ્ય કોઈ જૂટવી નહીં શકે, અને કઠિન છે। અત્યારે પાપ કરવું હશે ને તો 10 જણા મદદે આવીને ઉભા, ચાલ ને હું ભેગો આવું છું, પણ પુણ્ય કરવા જશો ને તો 4 જણા રોકનારા સામે ઉભા। સારું કરવું પણ આજના સમયમાં સહેલું નથી। અહીંયા જયારે સંકલ્પ કરવા જાય, રોકે છે શુક્રાચાર્ય, કહ્યું કે મારા જેવો ભાગ્યશાળી કોણ જેની આગળ ભગવાન હાથ ફેલાવીને ઉભો। અને જ્યાં સંકલ્પ કર્યો, વામન માંથી વિરાટ ભગવાન બની ગયા, બે ડગલામાં બધું લઈ લીધું, ત્રીજું ડગલું ક્યાં મૂક્યું, બાંધ્યા બલી રાજાને, મસ્તક ઝુકાવ્યું ને કહ્યું ત્રીજું ડગલું મારા મસ્તક પર પધરાવો। બે ડગલામાં સર્વનું સમર્પણ, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ, આમ સર્વસ્વનું સમર્પણ કર્યું। સુતલ લોકનું રાજ્ય આપ્યું પ્રભુ, દ્વારપાલ બન્યા। આગળ મત્સ્ય અવતારની કથા આવી છે। કર્તમાલા નદીના કિનારે સત્યવ્રત રાજા ઉભા છે, હાથમાં માછલું આવ્યું, નાનકડા પાત્રમાં મૂક્યું તો પાત્ર જેવું થઈ ગયું, મોટા પાત્રમાં મૂક્યું તો બીજા દિવસે એટલું થઈ ગયું, સરોવરમાં મૂક્યું તો સરોવર જેવું, દરિયામાં મૂક્યું દરિયા જેવું। પૂછ્યું આપ કોણ છો, બોલો મત્સ્ય ભગવાન કી જય। ટૂંક સમયમાં પ્રલય કાલ આવશે ત્યારે વેદોની રક્ષા તું કરજે, નાવ તારી પાસે આવશે, મારી સિંહ જોડે બાંધી રાખજે, જ્યાં સુધી પ્રલય ચાલશે ત્યાં સુધી હું વેદોની રક્ષા કરીશ। અને જેમ કહ્યું એમ જ થયું, અને આમ મત્સ્ય ભગવાન અને સત્યવ્રત રાજાના સંવાદ એ મત્સ્ય પુરાણમાં વર્ણિત છે।
અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનુ કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોનો ચરિત્ર, ભગવદીઓના ચરિત્ર. ભગવાનને ભક્તોના ચરિત્ર સાંભળવા બહુ ગમે છે, અને ભગવાનની કૃપાલુતા, દયાલુતા, મહત્તા એ સમજવી હોય તો ભક્તોના ચરિત્ર દ્વારા જ સમજી શકાય. પ્રભુ કેવા કૃપાળુ છે સમજાવવા માટે સુદામાની કથા કહેવી પડે, વિદુરની કથા કહેવી પડે. એટલે ભગવાનને સમજાવવા માટે પણ ભક્તોના ચરિત્ર જ ગાવા પડે. સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી. ભણવા ગયા ને ભાઈઓએ ભાગલા પાડી દીધા, અને આવીને પૂછ્યું મારા ભાગમાં શું આવ્યા, કે તારા ભાગમાં બાપુજી આવ્યા. ચલો સૌભાગ્ય, જો મહેનતથી અને આ દુનિયામાં પૈસાથી મળે ને એ સૌથી સસ્તી વસ્તુ છે. જે વસ્તુ પૈસાથી નથી મળતી એ કેમે કરીને નથી. કોઈનો પ્રેમ પૈસાથી ન મળી શકે, કોઈના મનમાં સન્માન પૈસાથી ખાલી ન મળી શકે. અમુક વસ્તુ મેળવવી પડતી હોય છે, એ માંગીને નથી મળતી, અને માંગીને મળે તો એની મજા ન હોય. પામવી પડે છે અમુક વસ્તુ, જે પૈસાથી ન મળે બહુ દુર્લભ વસ્તુ. અહીંયા પિતા મળ્યા, સૌભાગ્ય માન્યું. ભાગ્યશાળી છે જેને મા બાપના આશીર્વાદ મળ્યા, પિતાની એવી સેવા કરી એમના આશીર્વાદથી ખૂબ વૈભવ અને સુખ આવી ગયું. આગળ અમરીશ રાજાની કથા આવી, હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. પૂર્વજોના ઉદ્ધાર કરવા માટે ભગીરથ રાજાએ એવું પ્રયત્ન કર્યો કે આજે પણ દુનિયામાં કોઈ મોટું કામ થતું હોય તો આપણે કહે આ તો ભગીરથ કાર્ય કર્યું છે. ભગીરથે એ પુરુષાર્થના સમાનાર્થી થઈ ગયા. એ ભગીરથે ગંગાજીનું અવતરણ કર્યું, પ્રભુના ચરણથી પ્રગટી મહાદેવજીના મસ્તક પર અટકી અને પછી ભૂતલ પર વહી તો અનંત જીવોનો ઉદ્ધાર કરતા કરતા ગંગાજી આ ભૂતલ પર પધાર્યા. આગે આગે ભાજ્યો જાય ભગીરથ કો રથ, ઓર પાછે પાછે આત હે રંગ ભરી ગંગ. અને ગંગાજી દોડી રહ્યા છે, ભાગી રહ્યા છે પ્રવાહમાં, અને ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર થયો. આગળ રામજન્મની કથા આવી, સૂર્યવંશમાં ખટવાંગ, દીર્ઘબાહુ, રઘુ, અજ, અજના દશરથ અને દશરથના મર્યાદા પુરુષોત્તમ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અવધપુરી રઘુકુલ મનીરા, અવધપુરી રઘુકુલ મનીરા, વેદ વિધિ તેહિ દશરથ, વેદ વિદિત તેહિ દશરથ. અવધપુરી રઘુકુલ, દશરથ રાજા, ત્રણ રાણી, પણ કોઈ સંતતિ નથી. અરે મારા અવધ નું કોણ ધ્યાન રાખશે. એક વાર ગુરુ પાસે ગયા, સુખ દુઃખ હિ સુનાયો, સુખ દુઃખ કહ્યા, મને મારી ચિંતા નથી, મને મારા અવધ ની ચિંતા છે. એની કોણ રક્ષા કરશે એની ચિંતા છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, અને અનુકૂળ સમય આવ્યો છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ, નવમી તિથિ મધુમાસ, અભિજીત મુહૂર્ત, સર્વને આનંદ આપનારા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ચારો ભૈયા કી જય. અવધપુરી ધામ કી જય. સંક્ષિપ્તમાં રામાયણ ભાગવતજીમાં વર્ણિત કરવામાં વંદન કરીએ રામચંદ્ર ભગવાનના ચરણોમાં. અને આગળ નિમિ રાજાના અનેક કથાઓ આવી, નિમિના વંશનું વર્ણન આવ્યું, પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી, ચંદ્રવંશ યાતિનું વર્ણન, રંતિદેવની કથા આવી. નવમ સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ દશમ સ્કંદ પર. દશમ સ્કંદ 90 અધ્યાય નિરોધ લીલા છે, અને આ નિરોધ લીલા 90 અધ્યાય. ભગવાનનું હૃદય સૌથી મોટું છે, બાકી બધા અંગો કરતા ભગવાનના હૃદયમાં બધા માટે સ્થાન છે. સ્વાર્થો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષ, એ ગમે તેવો જીવ હોય પણ ભગવાન અને ભક્ત માની સ્વીકારી, એના ક્રોધને, એના દ્વેષને, એના વેરને પણ ભગવાન ભક્તિ રૂપ આપી અને સ્વીકાર કરે, એનો નિરોધ કરે. દશમ સ્કંદમાં ત્રણ કાર્ય ભગવાન કરશે, ભક્તોનો નિરોધ, અસુરોનું મર્દન, દેવોનું દમન. અહીંયા જ્યારે દશમ સ્કંદની કથા આવી, સંક્ષિપ્તમાં કૃષ્ણ ચરિત્ર જ્યારે કહેવા લાગ્યા, ત્યારે પરીક્ષિત મહારાજ બોલ્યા, કથિતો વંશ
अंश विस्तारो भवता सोम सूर्ययोः राज्ञां चोभयवंशानां चरितं परमाद्भुतम्। ये अद्भुत चरित्र परमात्मा ना ये हमने कहा कथितो वंश विस्तार विस्तार भी कह दो मारा प्रिय प्रभु ने कथा मारा आराध्य मारा सेव्य मारा इष्ट जन्मेओ ने आंख खोली है जी तो जन्मेओ है ना तो माना कूखमा है तो माना गर्भमा है तो अने त्यारे जैना दर्शन में करया एक कृष्ण अने आज एक कथा रूपे जे मारी सामे विराजमान छे एक कृष्ण एनी कथा मारे विस्तार थी सांभळवी छे प्रश्नों कर्या छे अनेकविध प्रश्नों कर्या कंस तो मामा हता छता केम मार्या मथुरा छोड़ीने व्रजमा केम निवास कर्यो द्वारिकामा प्रभुनी राणियों केटली हती केटला वर्ष सुधी निवास कर्यो गुरुदेव पूछ्यू छे एटलू तो कहजो ने पूछवानू रही गयू छे ए पण कहजो हुं एक कथा पण छोड़वा नथी मांगतो भगवान कारण सौभाग्य होय ने भगवत कथा मळे एवं निशम्य भृगुनंदन साधु आदम वैयासकी स भगवान अथ विष्णुदातम वचमा सुत जी बोले कहूं कि सुखदेव जी ने परीक्षित संवाद चाले छे अब वचमा सुत उआच कहती आवे महाप्रभु जी अर्थ करयो कि जारे भगवान संबंधी प्रश्नों करया ने ए सांभळी ने सुखदेव जी नी तो समाधि लागी गई प्रभु नी लीला मां मग्न बनी गया प्रभु ने थयुं अरे समाधि में जता रहा तो मारी कथा अधूरी रही जैसे तो परीक्षित नो उद्धार केम थशे एटले हवे भगवाने सुखदेव जी ना हृदय में प्रवेश कर्यो एटले कहू स भगवान अथ विष्णु रातम एटले के हवे नी कथा भगवान पोते कहवाना प्रभु पोते सुखदेव जी ना हृदय में बिराजा अने हवे भगवान पोताना चरित्र नु गान कर भूमि पर भार वध्यो दुखी थई भूमि गाय नो रूप धारण करी ब्रह्मा जी पासे गई ब्रह्मा जी ए कहो तारा दुख ने हूँ जानू छु आओ क्षीर सागर पर जाइने प्रभु ने पुकार करिए तत्र गत्वा जगन्नाथम देव देव वृषाकपिम पुरुषम पुरुष सुक्तेन उपतस्थे समाहितः क्षीर सागर पर आवीने परमात्मा ने पुकारया ओ श्रीनाथ जी आवे जो तमे वाट जोई रहा प्यार नामे पधारिए इस भूतल को पावन कीजिए गाय दुखी है पृथ्वी दुखी है भक्त दुखी है प्रभु हम आपको पुकार रहे हैं पधारो आव जो तमें वाट जोई रहा अनेक जन्म थी जीव आत्रे आप शरण खबर ना पड़े ध्यान में आया परमात्मा ब्रह्मा जी ने कहू देवताओं ने कही दो जुदा जुदा रूप धारण करीने ब्रजमा पहुंची जाए वो थोड़ा समय में ब्रजमा अवतार धारण करे कोई देवता गाय बन्यो कोई हरण बन्यो कोई वृक्ष बन्यो कोई किंकर बन्यो कोई तृण बन्यो जुदा जुदा रूप धारण करी देवताओं ब्रजमा पहुंची गया अहियां वसुदेव देवकी ना विवाह थई रहा छे कंस बधी तैयारीओ में लाग्यो छे अहंकारी ने पद आपो तो एने बहु गमे बधा ज कार्य हूँ करीश आम करीश आम करीश सरस रीते विवाह संपन्न थया मारी बहन ने वड़ावा हूँ जईश अरे ज्या स्वार्थी सारथी बन्यो आकाशवाणी थई अरे मूर्ख तू जेने वड़ावा जई रह्यो छे एनो आठमो गर्भ तारो काल थशे सांभळतानी साथे आव्यो क्रोध कड़क खेंच्यू केशथी पकड्या देवकी जी ने ज्या मारवा जाए दौड़ता आव्या वसुदेव जी हाथ पकड़ो कंस अरे मृत्यु थी डरे छे मृत्यु रे जन्म बताम वीर देहे न सहज आयो मृत्यु तो जन्म नी साथे पैदा थाय छे भय सहनो
દરેક લખાવીને લાવે છે. મૃત્યુનું કારણ, સમય, સ્થળ એ તો નક્કી હોય છે. જન્મ આશ્ચર્ય છે, મૃત્યુ આશ્ચર્ય નથી, એ તો જીવનનું પરમ સત્ય છે. અને આ નાની બહેનને મારીશ, આ નાની બહેન તો દીકરી સમાન કહેવાય, એને મારીશ તો તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું નાશ પામી જાય. હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે એ તને આપી દઈશ. વચને બંધાયા, છ બાળક થયા. થયું કે મારો શત્રુ તો આઠમો છે. નારદજીને થયું કે પાપનો ઘડો ફૂટશે નહીં, ભરાશે નહીં તો ફૂટશે કેમ? આવ્યા નારદજી એક ફૂલ લઈને. એ ફૂલ લઈને કંસને કહેવા લાગે, જો આનાથી પહેલું ગણે તો આઠમી આ પંક્તિ થાય, આને પહેલી ગણે તો આઠમી આ થાય, આને ગણે તો આઠમી આ થાય. આમ બધી પહેલી બધી આઠમી, આમાં આઠમો કયો? એક દેવતાઓની ચાલ છે, તો ભોળો છું, તને ખબર પડતી નથી આમાં કયો કાળ બનીને આવે, ખબર કેમ પડે? કંસને તો વાત તો સાચી, છ એને મારી નાખે. કહેવાય દેવકીજીના છ દોષ હતા એ દૂર થયા. હવે તો શેષજી આવ્યા. પૂછ્યું, પ્રભુએ નાના થવું છે કે મોટા થવું છે? શેષજીએ કહ્યું કે રામા અવતારમાં જોઈ લીધું લક્ષ્મણ બનીને, નાનો થયો તો આપની બધી આજ્ઞાઓ માનવી પડી, છેલ્લે સીતાજીને વનમાં મૂકવા જવું પડ્યું, આ વખતે તો મોટા થઈને આવું છે, એટલે મારી આજ્ઞામાં આપ રહો. અને શંકરષણ રૂપે આવ્યા ગર્ભમાં. ભગવાને માયાને આજ્ઞા કરી કે આપને લઈને વ્રજમાં સ્થાપિત કરો રોહિણીજીના ગર્ભમાં. અને કર્ષણ કર્યું, રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યા. અને હવે તો પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકોમાં પાંચે તત્વોની શુદ્ધિનું વર્ણન આવ્યું. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, અથ સર્વ ગુણો પેત કાલહ પરમ શોભન યરહે વાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારક. ગ્રહ નક્ષત્રો કાળના એ કાળ પરમાત્મા આવવાના છે. બધા જ અનુકૂળ સ્થાનોમાં ગોઠવાયા, દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી, શાંત પડેલા યજ્ઞ કુંડોમાંથી અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યો, ઋષિ મુનિઓના મુખમાંથી આપ મેળે વેદોના મંત્રો નીકળવા લાગ્યા, મંદ મંદ જલધરા થવા લાગી, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે, દુંદુભીઓના નાદ ગુંજી રહ્યા છે, ચારે બાજુ વાતાવરણ આનંદમય બન્યું છે. કારણ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવા પરમાત્મા પ્રગટ થવાના છે. રાત્રિનો મધ્ય સમય થયો. તમત ભૂતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્વિધાયુધમ. તમત અદ્ભુત બાલકનું પ્રાગટ્ય થયું. ચતુર્ભુજ છે, પીતાંબર ધારી છે, કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે, અરે પરમાત્મા પ્રગટ થયા. વસુદેવજીને કહ્યું, મને ગોકુલ લઈ જાઓ, ગોકુલમાં માયાનો જન્મ થયો છે ને અહીંયા લઈ જાઓ. ટોપલામાં વસ્ત્ર બિછાવી પ્રભુને પધરાવ્યા, માથે લીધા. દેવકીજી હાથ પકડીને કહ્યું, પણ કંસને વચન આપ્યું છે એનું શું? વસુદેવજીએ કહ્યું, બાળક આપવાનું વચન આપ્યું છે, આ તો ભગવાન આવ્યા છે, ભગવાન આપવાનું વચન નથી આપ્યું. માથે લીધા પરમાત્માને, અને એક વૈષ્ણવ માથે ઝાંપીજી લઈ અને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ વસુદેવજી માથે ઠાકોરજીને લઈ અને ગોકુલ તરફ નીકળી ગયા. યમનાજીને થયું કે ચરણસ્પર્શ કરવાનો આવો લાભ ફરી ક્યાં મળવાનો? ઉછાળા લઈ લઈ પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા જાય. ઠાકોરજીને રોક્યા, ઉભારો ઉભારો, ક્યાં જાઓ છો? પ્રભુ કે, ગોકુલ વ્રજમાં શેના માટે જાઓ છો? આનંદનું દાન કરવા, મારા માધુર્યનું દાન કરવા. તો યમનાજીએ કહ્યું, પછી આ ઐશ્વર્યને શા માટે ધારણ કરી રાખ્યા છે? લાવ, આપનું ઐશ્વર્ય મારામાં પધરાવી દો, તો જ માધુર્યનું દાન થઈ શકશે. અને એ જ સમયે ઠાકોરજીએ ચરણારવિંદનો સ્પર્શ કરાવ્યો અને પોતાના ઐશ્વર્યનું દાન યમનાજીને કરી દીધું. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને, સુપુષ્પની સુવાસથી જંગલ બધું મેઘી રહ્યું, નિમંદ શીતલ પવનથી જલપણ સુગંધિત થઈ રહ્યું, પૂજે સુરાસુર સ્નેહથી વળસે ઉતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અને યમુનાજીમાં પોતાના ઐશ્વર્યો પધરાવી
ठाकुर जी पधार्या गोकुल मा, माया ने लीधी प्रभु ने पधराव्या, माया आवी ने जोर जोर थी रड़वा लागी, द्वारपालो जागी गया, द्वार बंद थई गया, अरे दीकरी नो जन्म थयो छे, दौड़ता दौड़ता कंस ने तेनी समाचार आप्या, आठ मा गर्भ नो जन्म थयो ने बाळकी थई, कंस आव्यो पगथी पकड़ी ने जा मारवा जाए, आकाश मा गई अष्ट भुजाड़ी माया थई, कहो मूर्ख तने मारनारो तो क्यारनो बीजे पहुंची गयो छे, अने अहींया गोकुळ मा प्रभात था, आखी रात्रि मंगल स्वप्नो नंद बाबा ने आवे, सूता होय नंद बाबा અને છમ 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 દોડતું એક નાનકડું બાળક દેખાય, એવું સુંદર બાળક નંદાલયના આંગણામાં દોડી રહ્યું છે, ચોકીને જાગી જાય, કોણ છે, કેવું સુંદર બાળક, ફરી સુઈ જાય અને ગાયોના ઝુંડને લઈને યો યો કરતું એક સુંદર બાળક અધર પર વેણું પધરાવી વેણુંના સ્વરને ભરતો વનમાંથી ગોકુલ તરફ આવતો દેખાય, અરે આ કોણ છે, આવું સુંદર બાળક મારા ઘર તરફ કેમ આવી રહ્યું છે, ચોકી ને ફરી જાગે અને જુએ તો અંધારાની રાત દેખાય, ફરી સુઈ જાય, જુદા જુદા મંગલ સ્વપ્નો ને સંકેતો દેખાય, આખી રાત આનંદ 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 નંદ બાબાના મનમાં રહ્યો, સવાર પડી પહેલી સવારે સ્નાન કરીને ગાયોની સેવામાં પહોંચી ગયા, અને આજે તો માનો સોનાનો સૂરજ ઉગ્યો છે, અને એના સ્વર્ણમય કિરણો એવા પથરાયા ભૂમિ પર, માનો સોનાની ઓઢણી ઓઢી ધરતી રાણી નંદ મહોત્સવનો આનંદ લેવા આવી, મયુરને થયું કે મારા પીછને ધારણ કરનારા પરમાત્મા આવ્યા, પહેલી વધાઈ ગોકુલને અમે આપીશું, કેવો કેવો ના સ્વર કરી આખા ગોકુળને ગજવી નાખ્યા, ઉછાળા લેતા યમનાજી કિલ્લોલ કરી રહ્યા છે, અરે મારામાં સ્નાન કરવા જે પ્રભુ પધારવા, મારા વર્ણને મારા સ્વભાવને ધારણ કરીને જે પધાર્યા છે એ પ્રભુ પધાર્યા, હું ઉત્સવ કરીશ, ગાયો પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓનો રણકાર કરી કરી માનો મંગલ ધ્વનિ કરી રહી છે, પ્રભુની વધાઈના સંદેશ આપી રહ્યા છે, સુનંદાજી નંદ બાબાના બહેન રહેવા આવ્યા છે, ભાભીને બાળક થવાનું છે, સુતિકા સદન પાસેથી નીકળ્યા, બાળકના રડવાનો અવાજ સંભળાયો, દોડતા અંદર જઈને જુએ તો યશોદાજીની નિકટમાં નીલમણી અલૌકિક સુંદર બાળક સૂતું છે, યશોદા જાગ, દેખ તેરે વહાં લાલન પધારે હૈ, યશોદાજીની આંખ ખુલી જુએ તો સુંદર અલૌકિક બાળકને છાતીએ ચાપી લીધું, મોઢામાંથી શબ્દો નીકળતા નથી, અને સુનંદાજી તો હાથમાં થાળી ને વેલણ લઈ અને ગામમાં જોર જોર થી વેલણ વગાડતા વધાઈ આપતા, હેરી હે નંદરાય કે આનંદ ભયો, હેરી હે ભૈયા હો, આજે નંદરાય કે આનંદ, હેરી હે ભૈયા હો, આજે નંદ રાય કે આનંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, બ્રજ મે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, બ્રજ મે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે શ્રી ગોકુળ ગામમાં, જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં, યશોદાએ શ્રી કૃષ્ણ જાયા વધામણા રે શ્રી ગોકુળ ગામમાં, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો, જય કનૈયા લાલ કી, જશોદા કો લાલ ભયો, જય કનૈયા લાલ કી, હે લડ્ડુ દો લડ્ડુ દો, નંદ બાવા લડ્ડુ દો, બ્રજ મે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, માખન કો ચુરૈયા આયો, જય કનૈયા લાલ કી, બંસી કો મજ ભૈયા આયો, જય કનૈયા લાલ કી, સાવરે સવારના જશોદાજી જાગ્યા, સાવરે સવારના યશોદાજી જાગ્યા, હે સાવરે સવારના
यशोदा जी जागिया, सवरे सवारना यशोदा जी जागिया। कृष्ण मुख जोई हर खाया वदामणा रे, गोकुल गामवा अजे वदामणा रे, श्री गोकुल गामवा। नंद गेरा जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो। जय कन्हैया लाल की, हे आनंद आनंद भयो। जय कन्हैया लाल की, लड्डू दो हो नंद बाबा लड्डू दो। यशोदा को लाल भयो, जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो। जय कन्हैया लाल की, नंद गेरा आनंद भयो। जय कन्हैया लाल की, हे आनंद आनंद भयो। जय कन्हैया लाल की, गोकुल माज दिवाली, अरे गोकुल माज दिवाली। प्रगट थया वन माली, प्रगट थया वन माली, रे गोकुल मा तो हरे गोकुल मा आज दिवाली। जय हो। घर घर थी गोपियो आवे, घर घर थी गोपियो आवे, हर मन गमता साज सजावे, हर मन गमता साज सजावे। वाला जी ना गीत गावे, वाला जी ना गीत गावे, गोकुल माँ हरे गोकुल माज दिवाड़े। हे नंद गेरा नंद भयो, जय कन्हैया लाल की, आनंद आनंद भयो। जय कन्हैया लाल की, लड्डू दो हो नंद बाबा लड्डू दो। ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, बधाई हो 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 बधाई हो। बाबा जी 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 बाबा लाल की जय। सबको नंद महोत्सव की बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो। आजे यमुना जी ने लोटी जी नो पण उत्सव करवानो छे, એટલે ઘરના ઊભા થયા છે તો બેસતા નહીં, લોટી જી પધરાઈ અને સામે દ્વાર પર જશો અને વાજતે ગાજતે યમુના જી ને નૃત્ય કરતા ગાન કરતા યમુના જી ને પધરાવીને લાવીશું, યમુના જી ના લોટી જી ખોલીશું અને લોટી ઉત્સવ કરીશું। હવે આપણે લોટી ઉત્સવ ઉજવીશું, વાજતે ગાજતે યમુનાજી અહીંયા પધારશે, લોટીજી ખોલવામાં આવશે અને ત્યારબાદ યમુનાજીનું વિતરણ આદિ થશે અને ભાગવતજીની આરતી થશે। હે આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે। આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, જય હો, આજ આનંદની લે, આજ આનંદની લે। આજ માએ કરી છે ઘણી મેર રે, આજ આનંદની લે, આજ આનંદની લે। માએ કરી છે ઘણી મેર રે, ઓ આજ આનંદની લે, આજ આનંદની લે। હલો જી પધાર્યા આજ ઉરની લાગણીએ, મારા હૈયામાં સૌના હૈયામાં હરખન માય રે, આજ આનંદની લે, આજ આનંદની લે।
आज यमुना जी पधारा मार गेरे रे तो आज आनंद नीले आज आनंद नीले जय हो यमुना जी ने निरकी मारी आँखों हर खाए छे यमुना जी ने निरकी मारी आँखों हर खाए छे मंगल गीतो आज मंडलियो गाए छे मंगल गीतो आज मंडलियो गाए छे हे वागे 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 वासलेडी ना सूर रे आज आनंद नीले आज आनंद नीले आज यमुना जी पधारा मार गेर रे तो आज आनंद नीले आज आनंद नीले हेलो महारानी जी ना रूप श्याम संग श्याम बन्या छे जुओ जुओ महारानी जी ना रूप श्याम संग श्याम बन्या रे करवा भक्त तेनो उद्धार कृष्ण संग कृष्ण बन्या छे करवा भक्त तेनो उद्धार कृष्ण संगे कृष्ण बन्या रे जय महारानी जय पटरानी जय महारानी जय ठकुरानी जय महारानी जय पटरानी जय महारानी जय ठकुरानी चनिया चोली ने साड़ी अंगे तेरा चनिया चोली ने साड़ी अंगे कुमकुम केसर नी टीलड़ी सोहे संगे कुमकुम केसर नी टीलड़ी सोहे संगे हिमोया मोया श्री मदन गोपाल श्याम संग श्याम बन्या छे मोया मोया श्री मदन गोपाल श्याम संग श्याम बन्या रे जुओ जुओ महारानी जी ना रूप श्याम संग श्याम बन्या छे जुओ जुओ महारानी जी ना रूप श्याम संग श्याम बन्या रे जय हो मान पाए तेने पुर घुगरी बाजे मान पाए तेने पुर ने घुगरी बाजे माना हस्त कमल मा चूड़ी साजे माना हस्त कमल मा चूड़ी सजे हिलीली मोती ने माला सुहाय श्याम संग श्याम बन्या छे लीली मोती ने माड़ा सुहाय श्याम संग श्याम बन्या रे जुओ जुओ महारानी जी ना रूप श्याम संग श्याम बन्या छे जुओ जुओ महारानी जी ना रूप श्याम संग श्याम बन्या रे हेलो Thank you.
શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં કુંજમાં ગઈ તી મને નાખી દીધી ફંદમાં કુંજમાં ગઈ તી મને નાખી દીધી ફંદમાં અંગો અંગ બીજી તો રસિયાજીના રંગમાં અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં હે શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો વ્રજ નીરજમાં અહનિશ અમને સ્થિર કરીને સાપજો વ્રજ નીરજમાં અહનિશ અમને સ્થિર કરીને સાપજો તમે મોટા છો શ્રી મહારાણી તમે જીવતણી કરુણા જાણી તમે મોટા છો શ્રી મહારાણી તમે જીવતણી કરુણા જાણી શરણે લેજો અમને તાણી શરણે લેજો અમને તાણી હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં વાલે રાસ રમાડ્યા રાતમાં વાલે રાસ રમાડ્યા રાતમાં હે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો જય હો જગજનની જગવંદની જગજનની જગવંદની માં વંદુ હું વારંવાર કૃપા શક્તિ શ્રી કૃષ્ણની માં કરુણાનો ભંડાર હે જમુનાજી જય પામે જગતમાં જમુનાજી જય પામે જગતમાં જમુનાજી જય પામે પ્રેમથી પરવશ કીધા પ્રીતમને દીધું ઐશ્વર્ય ઘન શ્યામે હે શ્યામ વરણ તન શ્યામ સમાણો શ્યામ વરણ તન શ્યામ સમાણો કેલી કરે કુંજ ધામે મોર મુકુટ સિંગાર ધર્યો છે માળા કમળ હસવામે શ્રી યમુને યમુને મહારાણી શ્રી યમુને યમુને મહારાણી જય શ્રી યમુને મહારાણી મહારાણી પરમ પુનિત કૃપા કરનારી જય શ્રી યમુને મહારાણી શ્રી જય શ્રી યમુને મહારાણી યે
यमुना जल जे पान करे थे, यमुना जल जे पान करे यम आविनते ने द्वार, यमुना यमुना नाम रटे तो ते उतरे भव पार श्री यमुना जी, ते उतरे भव पार श्री यमुना जी, ते उतरे भव पार। बोलो श्याम सुंदर श्यामने महारानी जी की जय, श्री भागवत भगवान की जय, माँ जय जय श्री यमुना, माँ जय जय श्री यमुना, माँ जय जय श्री यमुना। श्याम सुंदर श्यामने महारानी जी की जय, श्री भागवत भगवान की जय, श्री वल्लभाधीश की जय, श्री द्वारकेश लाल प्यारे की जय,